નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદના સ્ટુડિયોમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણને ખ્યાલ છે કે અસ્મિતા વિશેષ સંવાદમાં આપણે મળી રહ્યા છીએ અનેક એવી અસ્મિતાઓને જેમણે સમાજને શું ખબર પડશે એની ચિંતા કર્યા વગર પોતાનું કામ ઉમદા રીતે કરવાનું પસંદ કર્યું છે. આપણે એવું કહીએ છીએ કે ભારત એ પ્રકૃતિનો અને પ્રવૃત્તિનો ખજાનો છે. આપણે એવું પણ ગૌરવ લઈએ છીએ કે ગુજરાતમાં તો અનેક અસ્મિતાઓ પડી છે. કદાચ એ અસ્મિતાઓને કારણે જ આપણે જય જય ગરવી ગુજરાત એમ બહુ જોશપૂર્વક બોલીએ છીએ. પણ હકીકતમાં અસ્મિતાઓને આપણે ઓળખીએ છીએ ખરા? અલબત્ત એમાં તમારો દોષ નથી, દોષ કદાચ અમારો છે, કારણ કે એવી અસ્મિતાઓની જીવનયાત્રા સુધી અમે આપને પહોંચાડ્યા નથી. એ દોષ વોરી લેવાને બદલે ફેડવા માટે થઈને અમે જે આયોજન કર્યું છે તે અસ્મિતા વિશેષ સંવાદનું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટ આ બે સંસ્થાઓને એવો વિચાર આવ્યો કે આવી માનવીય અસ્મિતાઓ જે ગુજરાતમાં છે અથવા ગુજરાતી છે એમને આપણે અહીંયા આમંત્રણ આપીએ અને એમની સાથે એમની પ્રવૃત્તિ અને એમના જીવનની યાત્રાની વાત જાણીએ. સ્વમુખેથી જાણવાથી ફાયદો એ છે કે આધારભૂત બની જતું હોય છે. કોઈ કહે છે તો એમાં લોકોને ઘણા પ્રશ્નો હોય છે, પણ જ્યારે પોતે કહે છે ત્યારે એમાં સચ્ચાઈનો રણકો પારખી શકાય છે. આજના મંગળ દિવસે અમારા સ્ટુડિયોની અંદર એક એવું વ્યક્તિત્વ આવ્યું છે કે જે પ્રછાયામાં રહીને કામ કરી રહેલ છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતના વડોદરા પાસેના વાઘોડિયા તાલુકાની અંદર એક સરસ મજાનું મુનિ સેવા આશ્રમ ગોરજ છે. એ ગોરજની અંદર ગોરજના એક સૈનિક તરીકે કામ કરી રહેલા ડૉક્ટર વિક્રમ પટેલ અહીં ઉપસ્થિત છે. હું આપ સૌ વતી વિક્રમભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ. વિક્રમભાઈ, મેં વાત કરી એ પ્રમાણે આપણો ઉદ્દેશ એ હકીકતની અંદર આપના ગાથાનું નથી, પણ જે પ્રવૃત્તિ આપ અત્યારના વર્ષોથી કરી રહ્યા છો એ પ્રવૃત્તિ કેવી રીતે થઈ એ વિગત જાણવાનું છે. મને ખ્યાલ છે, કારણ કે આપની સાથે જ્યારે વાત કરું ત્યારે ચોક્કસ મને પહેલાં એવું જાણવા મળે કે રહેવા દઈએ તો એવી વાતો ન કરીએ તો મારા વિશે શું વાત કરું, મને ખ્યાલ છે. એટલે હું આપણી વાતનો દોર જરા ઊંધી રીતે કરું છું અને હકીકતમાં એ જ સાચી રીત છે. મેં જેનો ઉલ્લેખ કર્યો એ મુનિ સેવા આશ્રમ ગોરજમાં એક અખંડ જ્યોત જેમણે પ્રગટાવી અને એ જ્યોતને આજે સંગોપવાનું કામ વિક્રમ પટેલ કરી રહ્યા છે, ત્યારે મારે પહેલી વાત એ આપની પાસેથી જાણવી છે કે અનુબેન નામની એક એવી વિભૂતિ આ ધરતી ઉપર આવીને રહી અને એમણે એટલું મૌન રીતે કાર્ય કર્યું. હું સદનસીબ છું કે અનુબેનની સાથે ઘણો સમય ગાળી શક્યો છું, એટલે મને ખ્યાલ છે કેટલી મૌન એમનું એક ચરિત્ર, એક આભા જેવી કે જે મૌન રહે તો તમને મીઠું લાગે એવા અનુબેનની પાસે આપે ઇન્ટર્નશીપ કરી અને એમાંથી પછી આપ ત્યાં જ જોડાઈ ગયા છો. એ અનુબેન અને ગોરજ વિશેની વાતથી આપ શરૂઆત કરો એવી મારી વિનંતી છે. ગોરજ અમારો સૌ પહેલું જવાનું થયું 1981માં, એન્ડમાં એટલે 82ની શરૂઆત. ઇન્ટર્ન્સ હતા અને એ વખત અનુબેને 1980માં આ સંસ્થા ચાલુ કરી દીધેલી. અનુબેન પોતે એમના બાપુજી અહીં સાણંદમાં રહેતા હતા. નાનપણથી ભક્તિ તરફ અને સંન્યાસ તરફ એમની વૃત્તિ હતી. સાણંદ ગામની બહાર એક મહારાજ રહેતા હતા, સંત. નામ કોઈને ખબર નથી, પણ 12 વર્ષ મૌન રાખેલું એટલે લોકો મુનિ દાદા બાબા તરીકે ઓળખે. સાણંદની બહાર, સાણંદની બહાર બેન પર ત્યાં જતા હતા અને એમને થયું કે આ કોઈ સારા ઉચ્ચ કોટીના સંત છે અને બેનને દીક્ષા લેવાનો વિચાર હતો. એટલે પહેલાં તો બેન કોલકાતા ગયા, બેલુર ભટ્ટ, સ્વામી વિવેકાનંદ, કારણ કે સ્વામી વિવેકાનંદ એમના એક કેવા ભાવના પુરુષ હતા એમના માટે. અને લગ્નનો વિચાર પણ એ જ મને ઘણી વાર કહેતા કે સ્વામી વિવેકાનંદ જેવા મળતા હોય તો હું કરું ને કે નહીં તો ક્યાંથી કરું. એટલે પણ ત્યાં આગળ એમને ના પાડી સંન્યાસ આપવાની, કે અમારે ઓછામાં ઓછા ગ્રેજ્યુએટ જોઈએ. અનુબેન સાત ચોપડી પાસે હતા ખાલી. અચ્છા.
એટલે પછી મુનિ મહારાજને એમણે વિનંતી કરી કે મારે સંન્યાસી નહીં થવું, તમે સંન્યાસ આપો મને. મુનિ મહારાજે કીધું કે જો આ એક બાવો તો મફત ખાઈ છે કે એમાં વધારો શું કામ કરવું અત્યારે, એના કરતાં તમે શિક્ષિકાનું ભણેલા છો, કોઈ શિક્ષણનું કામ કરો. એટલે બેને પૂછ્યું કે ક્યાં કરું ને શું કરું. એટલે અત્યારે જે આશ્રમ છે એની પાસે એક મુનિદાસમાના ભક્તનું એક ખેતર હતું અને મહારાજ ત્યાં આવતા, કારણ કે પાછળ સુંદર એક નાનકડી નદી છે બારે માસ વહેતી અને એમની પ્રકૃતિને અનુકૂળ હતું ધ્યાન કરવા માટે ને એના માટે. એટલે એમણે અનુપને કીધું કે હું જ્યાં જઉં છું ત્યાં કશું કોઈ છે જ નહીં કંઈ શિક્ષણનું, મા બાપ આખો દિવસ ખેતરમાં રખડે અને છોકરાઓ ઘેર રખડ્યા કરે શેરીમાં. એટલે અનુપને ત્યાં આવીને 78માં પહેલામાં પહેલું એક બાલ મંદિર ચાલુ કર્યું. ઓ 78માં અને બે વર્ષે જ મુનિવારના ભક્તના ત્યાં રહ્યા અને પછી આ જે જગ્યા અત્યારે મુનિ સેવા આશ્રમ છે ત્યાં આગળ એમણે આશ્રમનું રજિસ્ટ્રેશન કરીને સ્થાપના કરી મુનિ સેવા આશ્રમ 1980માં અસ્તિત્વમાં આવ્યો. એમાંથી અનુબેનને બાળકો આવે ઘણી વખત ના આવે અમુક, એટલે પછી ઘેર જાય સાંજે, ભાઈ કેમ નથી મોકલ્યું. મા બાપ કે બીમાર પડ્યું છે કે શું કર્યું, તો કે આ દોરો મંત્રાઈ લાયા છે, ભૂવા પાઈ પાણી લઈ આવ્યા છે. એટલે અનુબેનને વિચાર્યો કે એકાદ નાનું ક્લિનિક ચાલુ કરીએ. પૈસા તો હતા નહીં એ વખતે, એટલે અમારી મેડિકલ કોલેજમાં આવેલા અને અમે ઇન્ટર્ન્સના રિક્વેસ્ટ કરવા કે રવિવાર તમે છોકરાઓ શું કરો છો. અમે કીધું કંઈ નહીં, ખાઈ પીને મજા, બીજું તો શું. તો કે તમે રવિવાર મારે ત્યાં ના આવો વારા ફરતી, હું તમને આવવા જવાનું બસ ભાડું આપીશ કે. એટલે અમે બધા મજા આવશે ચાલો કીધું. એટલે એ રીતે અમારા ક્લાસના બધા અમે વારા ફરતી આવતા હતા. પણ ગામડાના લોકો તો ઇન્ટર્ન્સ શું એ ખબર છે, એમને ડૉક્ટર આવે છે એટલે મોટા લોકોએ આવવા માંડ્યા. એમાંથી બેનને થયું કે એક ડેઇલી ક્લિનિકની જરૂર છે અહીંયા આગળ. એટલે એમાંથી ખબર નહીં પણ કોઈ હશે એમનું મારું ભાગ્ય, મને કીધું કે તું વિક્રમ રહી જતો આપણે ડેઇલી ક્લિનિક ચાલુ કરીએ. અચ્છા. એટલે મેં કીધું ઇન્ટર્નશીપ પતે પછી વિચારું બેન. ત્યાં સુધી દર રવિવારે જતો હતો. ઇન્ટર્નશીપ પછી મારો વિચાર તો ઓર્થોપેડિક કરવાનો. અચ્છા. એટલે મેં કીધું બેન હું ઓર્થો કરીને પછી આવું. એટલે મને કે એ તો બધી વાતો પછી છે, ઊંટના સિંગડા છે એ પછી કંઈ આવવાના નથી તમે, એ પછી તો આવો હોય તો અત્યારે આવી જાઓ. એટલે પછી મને એમ થયું કે આ વાત તો સાચી, એટલે હું બીજે દિવસે બેગ લઈને આવી ગયો ત્યાં આગળ. અચ્છા. ત્યારથી પછી આશ્રમ જોડે. કઈ સાલમાં એ હું કાયમી આવે 1983 ફેબ્રુઆરીમાં. ઓકે. 13મી તારીખ. બેન પહેલી વખત ત્યાં ગયા ત્યારે એમને કોઈ મુશ્કેલી પડી હશે ને? પહેલાં 3-3.5 વર્ષ, કારણ કે બેન પોતે કોઈ કોર્પોરેટ કે કોઈ બીજા કોઈનો સાથતો હતો નહીં. 50 રૂપિયા લઈને આવેલા. અચ્છા. એ 50 રૂપિયા બાળકોના નાસ્તામાં 10 દિવસમાં વપરાઈ ગયા ત્યાં આગળ. હવે પછી શરૂઆતમાં આજુબાજુના સારા ઘરો, વાઘોડિયા નજીકનું એક ટાઉન પ્લેસ છે ત્યાં પણ જાય અને લોકો પાસે વિનંતી કરે કે ભાઈ આ બાલ મંદિર ચલાવું છું, મને કંઈ નાસ્તા માટે કંઈ એના માટે આપો તમે. 2 વર્ષે એવી મુશ્કેલી પડી અને જે થોડું ઘણું અમારી નજીકમાં છે એક દેસર કહીને કુખ્યાત ગામ હતું એ વખતે. ગામ તો અત્યારે છે, હવે કુખ્યાત નથી. અચ્છા. એ વખતે એ લોટારોનું ગામ હતું. કયું ગામ? દેસર. દેસર. ઓકે. દેસરમાં એવું કહેવાય છે કે ત્યાં જે તળાવ છે એના કિનારે શ્રવણના દશરથે બાણ મારેલું, જે નથી આપણે જે કથા સાંભળતા છીએ, એક તળાવ છે એવું કહેવાય છે, કિવદંતી. અને એ પાણી જે કોઈ પીવે એ લૂંટારો થાય. અચ્છા. એટલે આખો દેસર ગામનો ધંધો એક જ, લૂંટ. ઓકે. એટલે બેનને ત્યાંથી બે એકવાર લોટ છે આવું તો એ લૂંટી જાય એ લોકો તો, કારણ કે ખાવા પીવાનું બી લૂંટી જાય એ લોકો તો. બેનને ઘરેથી? હા. બેનની એક ઝૂંપડી, ઘર તો નહોતું, એક ઝૂંપડી હતી ઘાસની. જ્યારે બેન શરૂઆત કરી હતી ત્યાં આગળ એટલે એક તેના ડેપ્યુટી સરપંચ હતા પુંજાભાઈ પરમાર, એમણે કીધું કે બેન હું તમને એક ઝૂંપડી બાંધી આપું અને મારા ગામની એક બહેન છે દોલીબેન એ તમારી જોડે રહેશે એક, એટલે આયાનું કામ બી કરશે, રસોઈ એ બનાવશે, તમને હેલ્પ કરશે. એ રીતે શરૂઆતનું બેન એક ઝૂંપડી બાંધેલી 1980માં. હું 1983માં આવ્યો ત્યારે 2 પાકા ઓરડા હતા. પાકા એટલે માટીથી ચણેલા પણ ઈંટના. એકમાં રસોડું કમ બાલ મંદિર ચાલે, બીજામાં અનુબેનનો રૂમ હતો અને એની ઓસરીમાં મને ઉતારો આપેલો એ વખતે, એ વર્ષો પહેલાંની વાત છે. પછી એમાંથી ધીમે ધીમે જેવી રીતે જરૂરિયાત ઊભી થતી ગઈ એ રીતે બેન ઉમેરતા ગયા. એક વખત પોલીસ સ્ટેશનમાં એક નવજાત બાળકી ત્યજાલી મળી આવી,
પોલીસ તો એ વખતે વાઘોડા પોલીસ લઈ આવી, પછી કે ભાઈ અમે ક્યાં રાખેલી એ કરો, બેનને વિનંતી કરી કે આ કેસનો કંઈ સોલ્વ આવે હું તો રાખશો તમે હમણાં? બેન કે લાવો ભાઈ હું રાખીશ, કે એમાંથી પરિવાર મંદિરનો જન્મ થયો છે, બાળકોને આવી જરૂરિયાત હોય એ લોકોને એક વિભાગ ચાલુ, પરિવાર મંદિર, પરિવાર મંદિર અમે નામ બધા બેન મંદિર આપતા, આરોગ્ય મંદિર, પરિવાર મંદિર, વિદ્યા મંદિર, એવું બધું. હવે બાળકી આવી એટલે સ્વાભાવિક છે દૂધ જોઈએ, ગામડામાં દૂધ મળે નહીં એટલે બેન ગાય લઈ આવે, ગાયને ઘાસ જોઈએ એટલે નાની જમીન લઈને ખેતી ચાલુ કરી. એટલે એક પછી એક જે જરૂરિયાતમાં પ્રમાણે બેન વિકસાવતા ગયા. એટલે ઘણી વખત બેનના લોકો પૂછતા કે તમે શું કરવા, કે મારે તો કશું નથી કરવું, જરૂર પડશે સામેથી આવશે તો અમે કરીશું, બાકી ભગવાનનું નામ લઈશું, કે એ અમને એક ખાસ મંત્ર હતો કે જે કંઈક. એટલે અત્યારે જે ચાર વર્ટિકલ અમે કહીએ છીએ આશ્રમમાં, શિક્ષણ, આરોગ્ય, સામાજિક અને સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ, જેને કહીએ આજના જમાનામાં, એ ચારની અંદર કામ ચાલે છે. શિક્ષણની અંદર અમારા ત્રણ નિવાસી શાળાઓ ચાલે છે, જેમાં લગભગ બધા થઈને 800 બાળકો ભણે છે. આજુબાજુ 16 ગામો, 16 ડે કેર સેન્ટર ચાલે છે, 6 વર્ષથી નાના, 6 મહિનાથી મોટા બાળકો માટે, જે માતા કામે જાય તો બાળક ત્યાં મૂકીને જાય, આખા દિવસની અમારે કાળજી લેવાની, દૂધ છે, બપોરનું જમવાનું છે, વેક્સિન છે, રમાડવાનું, અને 2-3 વર્ષનું થાય પછી જે સામાન્ય આપણે કિન્ડર ગાર્ડન કહીએ છીએ, અક્ષરજ્ઞાન એવું ચાલુ કરીએ. 6 મહિનાથી 2.5 વર્ષ સુધી રમે ને સૂઈ જાય ત્યાં આગળ. અને એક વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર હમણાં ચાલુ કર્યું છે 10-1 વર્ષથી, એમાં 10 અને 12થી લેફ્ટ આઉટ હોય છે બાળકો, અને કોઈ એમ્પ્લોયબિલિટી તો છે જ નહીં આજના જમાં, એટલે એટલીસ્ટ તે મેં વી મેડ તેમ એમ્પ્લોયેબલ. એટલે પેરામેડિકલ કોર્સીસ ચલાવીએ છીએ, થોડા એન્જિનિયરિંગ કોર્સીસ પણ છે એની અંદર, એ એક ચાલે છે, અને એક સ્કૂલ ઓફ નર્સિંગ છે હવે. અચ્છા, મેડિકલમાં બેને જે ક્લિનિક ચાલુ કરેલું એ પછી હું આવ્યો, પછી ડેઇલી ક્લિનિક ચાલુ થયું. પછી એક દિવસ મને થયું કે કોઈ પેશન્ટને એકાદ રાત રાખવો પડે એવું થયું, એટલે મેં બેનને કીધું બે ખાટલા આપો, બે ખાટલાથી એક નાની હોસ્પિટલ કહો તો હોસ્પિટલ ચાલુ કરી. પછી જરૂરિયાતો વધતી ગઈ એ પ્રમાણે ધીમે ધીમે બધી ફેકલ્ટી પણ ઉમેરતી ગઈ, અને લગભગ 1996 સુધી લગભગ અમે બધામાં જ કામ કરતા હતા, એટલે ઇન્ક્લુડિંગ ન્યુરો સર્જરી, વેસ્ક્યુલર સર્જરી, ઓર્થોપેડિક, જનરલ સર્જરી તો હતી જ એ વખતે. એમાં ઘણા દર્દીઓને અમે કેન્સર ડિટેક્ટ કરતા, એ જમાનામાં ડિટેક્ટ થયેલ, પછી અમારી પાસે કશું હતું નહીં, અને આખા ગુજરાતમાં ખાલી એક ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ સરકારી હોસ્પિટલ, અને બીજી નજીકમાં નજીક બોમ્બે ટાટા હોસ્પિટલ, એવા લોકોને અમે મોકલી આપીએ, રેફરલ નોટ આપી કે ભાઈ તમે અહીં જાઓ કે અહીં જાઓ. એવા ઘણા દર્દીઓ બેન પાસે જતા, અરે બેન કે અમે શહેરમાં ક્યાં જઈએ ને ક્યાં ખોવાઈ જઈએ, તમે અહીં કંઈ કરો ને કેન્સરનું. એમાંથી બેનને વિચાર થયો કે ચાલો આપણે બી કરીએ નાનું મોટું કંઈ કેન્સરનું, એટલે અમને વાત કરી ડૉક્ટરની ટીમમાં. પણ બેનને એક ભાવ હતો, મને કે કોઈ બી તમે પ્રવૃત્તિ કરો વિક્રમભાઈ, મને કદાચ જરૂર પડે ને હું સારવાર લઈ શકું એ પ્રમાણે નહીં બનાવજો. પછી એવું મને ના કહેતા કે તમારે બેન અમેરિકા જવાનું, બીજાના લોકો નહીં કરવાની ટ્રીટમેન્ટ. એટલે એ તેમાં જે ક્વોલિટી છે એ જ રાખજો, આપણે ના કરીએ તો નથી કરવું કે, પણ કરીએ તો એ જ પ્રમાણેનું કરીશું. એટલે એમાંથી પછી આ કેન્સર હોસ્પિટલ 2001 ચાલુ થઈ. કેન્સર હોસ્પિટલ એ વખતે કેવું, આખા ગુજરાતમાં બીજી પૂર્ણ કહેવાય એવી, એક અમદાવાદ અને બીજી, નેચરલી થોડો ફ્લો વધુ થયો અને વધારે લોકોમાં પ્રચલિત થઈ ગઈ. પણ કેન્સરમાં તો ઘણું બધું રોકાણ થાય, ઘણું. અમે જ્યારે 97માં પ્રોજેક્ટ બનાવનાર હું જ હતો, બનાવ્યો એ વખતે 90 કરોડનો પ્રોજેક્ટ હતો. મેં બેનને કીધું બેન કરવો છે આટલું થશે, અને બેનની એક આગવી ખાસિયત હતી, કોઈની બી જોડે બેસે તેને એવું લાગે કે બેન મારા છે, મારા છે. એક જે એમનો સ્વભાવ હતો બતાવ્યું કે બેન મારી બહુ નજીક. એટલે મેં કીધું બેન 90 કરોડ કોઈને કહીશું ને દાતાઓને તો હસશે આપણી ઉપર, તે કે મારા પર છોડી દો, તમારું કામ તમે કરો, મારું કામ મને કરવા દો, કે એ રીતે એનો પ્રારંભ થયો. 2001 શરૂ પણ થઈ ગઈ. પછી જે અમે કહીએ છીએ કે ગામડામાં છીએ, એનર્જીના પ્રોબ્લેમ અમને એ વખતે રસોઈ બનાવવાથી માંડીને ઇલેક્ટ્રિસિટીથી માંડીને, એટલે એ વખતે સોલાર ગેસ, સોલાર અને બાયોગેસ ઉપર અમે ભાર મૂકી, અને 84 થી સંસ્થામાં સોલારની લાઇટો પણ છે,
એ વખત અમારી પાસે સોલાર ફ્રીજ પણ હતું, કારણ કે હોસ્પિટલ હતી, વેક્સિન રાખવી પડે. અને તમને ખ્યાલ હશે ગામડામાં એ વખત ખાલી 8 કલાક લાઇટ આપતી હતી સરકાર, બાકી 16 કલાક જાણે માણસો ના હોય એવું. એનો ગામડામાં કોઈ ડેવલપમેન્ટ જ ના થાય. અને આ બધી હોસ્પિટલ રાખવી હોય, બાળકો રાખવા રહ્યા હોસ્ટેલમાં, લાઇટ તો જોઈએ. એટલે અમારે ત્યાં 84થી સોલાર લાઇટો બેટરી બેકઅપ સાથે અમે લીધેલી, અને સોલાર ફ્રીજ અને બાયોગેસ કુકિંગ માટે. એમ જ પછી રસ પડ્યો. અને એ બે રીતે સારું છે, એન્વાયરમેન્ટલી તો છે જ, ઇકોનોમિકલ પણ છે. ઓવર એ પીરિયડ તમે જો, અચ્છા, અમારી માધ્યમિક શાળા છે એ સંપૂર્ણ સોલાર ઉપર છે, વનકુવાની 24 કલાકની ત્યાં લાઇટ સોલારથી ચાલી શકે છે. ત્યાં જગ્યા ત્યાં આગળ અમે ખેતીના વિષય પણ શીખવીએ છીએ, એટલે થોડી ખેતીની જમીન છે, ખેતીના પંપ એટલે ટ્યુબવેલ છે, એ પણ સોલાર ઉપર જ ચાલે છે બધા. એટલે એગ્રી અને નેચરલી ગૌશાળા આનુષંગિક છે. તમારે ઓર્ગેનિક ખેતી કરવી હોય તો ગૌશાળા જરૂરિયાત છે, જરૂરિયાત, કારણ કે એકબીજાના પૂરક છે. બે ખેતીનો જે કંઈ વેસ્ટ બેસ્ટ જનરેટ થાય તો ગાયો માટે ખોરાક છે, ગાયોનો વેસ્ટ ખેતીનો ખોરાક છે. એટલે જેને કહેવાય ને ઝીરો વેસ્ટ સાયકલ આખું એનાથી તૈયાર થાય છે. અને પછી આ જે પેલી બાળકી આવી એમાંથી જે પરિવાર મંદિર ચાલુ થયું, એવા વડીલોમાંથી અમે વાનપ્રસ્થ મંદિર કહીએ છીએ, મંદ બુદ્ધની દીકરીઓ માટે થઈને, પછી એને ભગિની મંદિર કહીએ છીએ કે જેનો બુદ્ધિઆંક 30-50 વચ્ચે હોય, જે સામાન્ય જિંદગી એકલા ના જીવી શકે, કોઈનો સપોર્ટ બધામાં જોઈએ એમને. અને 2001 સુધીમાં બધા વિભાગો હતા, અત્યારે હવે 2021 થઈ જરૂરિયાત પ્રમાણે બધાનું વિસ્તૃતીકરણ કરી રહ્યા છીએ, કોઈ નવો આયામ નથી ઉમેર્યો, જે છે એને વધે કોન્સોલિડેટ કહીએ આપણે, એને એક્સપાન્શન એ થઈ રહ્યું છે અત્યારે બધામાં. પણ આ ચારેની અંદર મેજર કોન્ટ્રીબ્યુટ થતું હશે કેન્સર હોસ્પિટલ દ્વારા, કારણ કે ખર્ચની દ્રષ્ટિએ પણ, હા, અને ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ પણ. યસ યસ, કારણ કે અત્યારના તો ગુજરાતમાં તમે દર 5 ઘરમાંથી 1 ઘરમાં કેન્સર છે એવું જોવા મળે છે. એટલે એ મારો સાવ અંગત સર્વે છે, પણ લગભગ એવું છે. હા હા, અને કોણ જાણે કેમ રોડ એક્સિડન્ટ અને કેન્સર એ બંનેનો મરણાંક પણ સરખું જોવા મળે પેરેલલ. એટલે બેનની વાત એ સાચી હતી. મને વિક્રમભાઈ એ થોડું જાણવામાં રસ છે કે આપે 90 કરોડનું જે બજેટ બનાવ્યું અને બેન વોઝ કોન્ફિડન્ટ, પણ એમને સહયોગ કેવી રીતે મળ્યો? બેનના વ્યક્તિત્વને એ તો જુદી જ વાત છે, ઓરા એક જુદી વાત છે. બેન કોઈ બી કામ ચાલુ કરતા અમારે ત્યાં, તો બેન પહેલાથી મેં કીધું ને ભક્તિ એમને પુષ્કળ, સંતોના આશીર્વાદ લે પહેલામાં પહેલાં. એટલે અમને સાવ પહેલાં એ નડિયાદ સંતરા મંદિરના એમના ગુરુજીનો દેહાંત થઈ ગયો મુનિ મહારાજ, પછી એ વખતે સંતરા મંદિરમાં મહારાજ હતા, એમને બેન પોતાના એટલે મુનિ મહારાજે કીધેલું કે તું નડિયાદ જતી રહે છે કે આવતા છે કે તારું ગુરુસ્થાન જેવું માનજે, નારાયણદાસ મહારાજ કરીને એક મારા સંત હતા તે. એટલે સાવ પહેલાં એમને કીધું કે આશીર્વાદ આપો. નારાયણદાસ મહારાજે આશીર્વાદ સાથે થોડો સહયોગ પણ આપ્યો હતો. એ પછી સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે આશીર્વાદ લેવા આવી છું. એ એમને ટિપિકલ ભાષામાં કે જો હું ગમે એટલા આશીર્વાદ આપીશ તો અહીંયા એક ઈંટે નહીં આવે કે, એટલે હું 25,000 આપું છું, તાર થોડી ઈંટો તો આવે એમાંથી કે. પછી એમને બહેનના મોરારી બાપુમાં પણ સારી એવી શ્રદ્ધા હતી, એટલે એમને પણ વાત કરી કે આવું છે ને આ પ્રોજેક્ટ કરું છું, તો કે કરવા જેવો છે. પછી એમને કીધું કે એક કામ કરીએ કે હું તમને 2 કથાઓ બહાર કરી આપું કે, તો ત્યાં ભંડોળ સારું થશે કે અહીંયા આગળ ભારતમાં એટલું નહીં થાય. એટલે એમણે 1 કથા 1999 લંડનમાં આપી અને 1 કથા અમેરિકામાં 2001 આપી. એ 2 કથાઓમાંથી લગભગ જે મારા હિસાબે 1500 કરોડ રૂપિયા મળ્યા હતા 2 કથામાંથી. અચ્છા, એમાંથી અમારું જે રેડિયેશનનો જે વિભાગ આખો ઊભો થઈ ગયો, જે સૌથી કોસ્ટલી છે, એ એમાંથી ઊભો થઈ ગયો. એટલે બાકીના બીજા દાનમાંથી બીજું મારા પોતાના એલ્યુમિનસ ડૉક્ટરો અને બેનના પણ થોડા મિત્રો અમેરિકામાં ઘણા ડૉક્ટરો છે, એ ડૉક્ટરની પણ ત્યાં મિટિંગ કરેલી બેને, આવું કરું છું. એટલે બધા ડૉક્ટરે કીધું કે બેન તમે સલાહ પૂછતા હોય તો અમે ના પાડીએ છીએ કે ના કરશો, સહયોગ માગો છો તો સંપૂર્ણ આપીશું કે.
કારણ કે કેન્સર ચલાવવું અઘરું છે કે બેન, એક તો ઊભું કરવું અઘરું છે અને પછી તમે ચલાવવામાં તકલીફો પડશે, કે ખર્ચનો ખાડો છે, ખર્ચ, અને ગ્રામ્ય વિસ્તારમાં તમને સારા ડોક્ટર સારા ટેકનિશિયન મળવા મુશ્કેલ થશે, કે અને એ વખતે વાત સાચી પણ હતી. પણ કહું છું ને બેનમાં જે કહેવાય ને સ્ટીલ નર્વ્સ, એક આત્મબળ, ડિટર્મિનેશન, કરે કે થાય તો કરવું જ છે, પછી ભલે 2 વર્ષ વહેલું મોડું થાય. એટલે 96માં એમણે વિચાર રજૂ કર્યો તો 2001માં ઊભું થઈ ગયું. ઊભું થઈ ગયું. અને જે મુનિસેવા આશ્રમ ગોરજ છે એ વિશાળ જગ્યા છે, તો એ બધી જગ્યાઓ પછી મળી હશે આશ્રમ? આમાં જે અત્યારે જે આશ્રમ જે મુખ્ય આશ્રમ કહીએ છીએ આપણે, ત્યાં 7 એકર જેટલી સરકારે લીઝથી આપી, જે સામાજિક કામો માટે સરકાર જે આપતી હોય છે એ પ્રમાણે, અને બીજી 21 એકર ધીમે ધીમે ખરીદીતી આજુબાજુની, એટલે એ કેમ્પસ આપણું 28 એકરનું છે. ઓકે. બીજું જે કીધું ને સેકન્ડરી સ્કૂલ, એ બી રેસિડેન્શિયલ સ્કૂલ છે, જે ખેતી પણ શીખવીએ છીએ, એ 120 એકરની છે જગ્યા. અચ્છા. એ ખરીદેલી છે સંસ્થાએ ઓવર એ પીરિયડ ધીમે ધીમે. અચ્છા. એટલે આમ અત્યારે જોયો તો આપણે 5 એક કેમ્પસ છે, અને બધા કેમ્પસ જોયો તો લગભગ 200-250 એકર જેટલી, એટલા જ, એટલી જ વિસ્તીર્ણ, 5 કિલોમીટરમાં બધું થઈ. બરાબર. મને મેં જે શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે ગુણવંતભાઈની એક વિચાર શિબિર દર વર્ષે ત્યાં થતી, 3-1 વર્ષ થઈ. હા. અને એ બધા વર્ષો મને ત્યાં આવવાનો બરાબર લાવો મળ્યો, અને એમાં બેનનો પરિચય થયો. એટલે આપ જે કહો છો ભક્તિવાળી વાત, ગુણવંતભાઈ હંમેશા એમ કે કાલથી શરૂ કરવું છે, તો અનુબેનને જઈને કે ઉદ્ઘાટન કરવા આવો એમ. અને અનુબેન હસતા હસતા એમ કે મારે શું કરવાનું? મેં કીધું બેન આપ થોડું આશીર્વાદ. તો મને ભાઈ બોલતા તો નહીં આવડે, એટલે હું કાંઈ બોલીશ નહીં. અને મને પછી ખ્યાલ છે, હવે ખ્યાલ આવે છે કે એ વખતે મોરારી બાપુની કોઈ દૂર પાછળના ભાગમાં એક કુટિયા જેવું બનાવેલું હતું, કુટીર બની હતી, અને એના એની પાસે અમારી સવારની સભા પહેલી શરૂ થાય. અને બેનને દર વખતે બોલાવી એટલે બેન આવીને કે બોલી તો હું કાંઈ નહીં શકું, એક ભજન ગાઉં. એમનો પ્રિય. એટલે અમને ત્યારે એવું થતું હતું, અને અનફોર્ચ્યુનેટલી તો એવું પણ થયું હતું કે બેનના છેલ્લા માંદગી હતી ત્યારે પણ અમારી એક ત્યાં શિબિર ચાલતી હતી, એટલે એ સમયે તો પછી અમે રૂમમાં જઈને મળી શક્યા હતા. પણ મને એક પ્રશ્ન એવો છે કે આપણે જે અત્યારના વિમેન એમ્પાવરમેન્ટ એવો એક બહુ મોટો પ્રોગ્રામ ચલાવ્યા કરીએ છીએ, જેમાં બહારથી બધું આપણે એમ્પાવર કરી દેવાની ઈચ્છા છે, તમારો અનુભવ, તમે તો બેનની સાથે રહ્યા છો અને એમના વચન ઉપર અહીંયા આવ્યા છો, તો એવું નથી લાગતું કે વિમેન એમ્પાવરમેન્ટ એ 100માંથી 12 આવે છે, બહારથી ના? એટલે વૈચારિક રીતે હું ઘણી વખતે આ જે આધુનિક વિચારો કહે છે સંમત ન થતો, પણ એ મારી પાસે રાખું છું. બહેનોનું પણ એવું છે, અત્યારે બાય ડિફોલ્ટ અમારા આશ્રમમાં જે કાર્યકર્તાઓ છે 60-65% બહેનો છે. અચ્છા. એ લોકો સારું કામ કરે છે, એ લોકો ટકી રહે છે, શીખે છે નવું, એવો અમારી સંસ્થાનો અનુભવ છે. અચ્છા. ભાઈઓનો, અને બીજું, અમે વચ્ચે થોડા એક અમારા ડ્યુક યુનિવર્સિટીમાંથી એક સ્ટુડન્ટ આવેલા, થોડા સર્વે કરાયેલો, જસ્ટ એમ સોશિયલ, બહેનોનો એટીટ્યુડ અને ભાઈઓનો એટીટ્યુડ આવક માટે, વ્યસન માટે, એ બધા. તો બહેનોને જે કંઈ આવક મળે છે તેમને પ્રાયોરિટી ઘરનું ભોજન, બાળકનું શિક્ષણ, કપડાં, અને પછી સામાજિક પ્રસંગો. ભાઈઓનો પોતાનો દારૂ, પોતાની તમાકુ, પોતાનું કપડાં, શોખ, અને પછી કુટુંબ. એટલે આ માનવું અઘરું પડે, પણ માનસિકતા એટલી સમય જે કર્યું ગ્રામ વિસ્તાર અમારી આજુબાજુનો ત્યાં તો આવી છે. બહેનો હંમેશા કુટુંબનું, બાળકો માટેની બહુ ચિંતિત હોય છે કે એમને શિક્ષણ આપવું છે, એમનું પોષણ કરવું છે. ભાઈઓની ઓછી પડેલી છે. કદાચ એવું બને કે ઈશ્વરે જ આ વસ્તુ એને એમાં મૂકી દીધી છે, કારણ કે એને જ સર્જન કરવાનું છે ને એને સાચવવાનું છે. એટલે વિક્રમભાઈ, મને એ જાણવામાં રસ છે કે આ ગોરજ મુનિસેવા આશ્રમ સાથે આપ જોડાણા, પણ એ વખતે થોડી
નેચરલી બેને કહ્યું અને આપે સ્વીકાર્યું, પણ આપના જીવનમાં પણ એ વેટાણે કોઈ થોડી નિર્ણયાત્મક ઘડી આવી હશે ને, માતાશ્રી પિતાશ્રી નહીં પણ એને કન્વિન્સ કરવું પડે કે એવું? કન્વિન્સ તો નહોતા કરવા પડ્યા. ઓકે, ધેન્યુ આર લકી. કોન્ટ્રરી, મેં જ્યારે કીધું ને કે મારી આ બે ઇન્ટર્નશીપ પૂરી થઈ છે, હું કદાચ ઓર્થો, એટલે મારા પપ્પાએ પહેલું મને પૂછ્યું કે કોરોનાનું શું થશે, કે ઇટ વોઝ હિઝ ફર્સ્ટ ક્વેશ્ચન. એટલે મેં કીધું એ વિચારું છું. પછી મેં જ્યારે કીધું કે હું ત્યાં જોડાઉં તો કે બહુ સારું કર્યું, કે મને એ ચિંતા હતી કે ત્યાં કોણ જશે. આપનો જન્મ ક્યાં થયો? મારો જન્મ દહેગામ, અમદાવાદ જિલ્લાનો, મારું મોસાળ. એ વખતે બધા મોસાળમાં જ થતા, એટલે મારું મોસાળ દહેગામ થાય. દહેગામમાં થયો. અને આપના માતા પિતા? કે મારા બાપુજી અસલાલી ગામનો, અમે વતની થઈ ગયા, એમ અમદાવાદની પાસે જ છે. અચ્છા. અને બા દહેગામના હતા. આપ કેટલા ભાઈ બહેન? અમે ચાર ભાઈ બહેન છે. હું સૌથી, અમે મોટા ત્રણ ભાઈઓ, હું ત્રીજો નંબર, અમારાથી નાની એક બહેન છે. અચ્છા. અને આમ લગભગ સાથે ભણ્યા હશો એવું જ હશે ને? લગભગ મારા ચોથા ધોરણ સુધી સાથે ભણ્યા. કયા ગામમાં ભણ્યા? હું એસએસસી સુધી, હું સાત ગામો, કારણ કે બાપુજી ટેડિયો હતા એટલે દર બે વર્ષે બદલી થયા કરે, ટ્રાન્સફરેબલ જોબ. અચ્છા. એટલે મારું બાલ મંદિરને ત્રણ સુધી હું ધોળકા હતો, પછી સંતરામપુર, તાલાલા, ગીર, સાયલા, આહવા, ડાંગ, ઓહો, અને અમદાવાદ ને વડોદરા. ઓહ, એટલે સાત કૂવાના પાણી પીધા છે. એવું કોઈ યાદ છે કે પ્રાથમિક શાળામાં, કારણ કે મારું મારું એવું રીડિંગ છે, સામાન્ય રીડિંગ એવું છે કે આ જે વાત થઈ, બેને કહ્યું કે આવી જાઓ, ઓર્થો પણ કરશો તો પછી કાંઈ નહીં એમ, તો દેર મસ્ટ બી સમથિંગ ઇનસાઇડ જે આપણને આમ એપરન્ટલી ખ્યાલ ન આવે, પણ એવું કશુંક અંદર પડ્યું હોવું જોઈએ. એ ક્યાંક નાનપણમાં કે માતા પિતા દ્વારા, કે આપણને ખ્યાલ ન હોય એમ ઉમેરાઈ ગયું હોય એવું. એટલે થોડો માતા પિતાનો સ્વભાવ એવો, કોઈ બી જરૂરિયાતમંદ કે એને જોવે તો એમને કરુણા થઈ આવતી હતી, એમને નાનપણથી જ, એટલે એ જોતા અમે. બીજો સૌથી મોટી જે ત્રણ અસરો કહું કદાચ મારા ઉપર, તો સ્વામી વિવેકાનંદનું વાંચન અને રામકૃષ્ણ પરમહંસનું, અને બીજી બે ચોપડીઓએ મને, એક યર્લિંગ કરીને હતી, ટીચર રોલેટ કરીને એક અમેરિકન લેડી લેખક છે, એનો ગુજરાતી અનુવાદ હતો, એક એકલની પગડંડી, અને બીજી છે લા મિસરેબલ, એ મેં છઠ્ઠા ધોરણમાં વાંચેલી સૌ પહેલી. અને ગાંડા જેવું લાગે, અત્યાર સુધી દર વર્ષે એકવાર વાંચું છું હજી, કારણ કે એ બે જે યરલિંગ હતી, એકલી પગડંડી અને સાદું ખેતીનું જીવન, અને એની વિશેષતાઓ સ્પર્શી જાય એવી હતી. અને દુખિયારા તો તમને ખબર છે, લા મિઝરેબલ, કે તમારાથી પણ જે નીચે છે, અભાવગ્રસ્ત છે, તેના માટે તમે થાય એટલું કરી શકો, કે ઈશ્વરે ઘણી વખત લાગે આપણને કે લાયકાત કરતાં ઘણું જ આપી દીધું છે. અચ્છા. નહીતર આપનું ફિલ્ડ તો એવું બધું લુક્રેટિવ છે, અને હમણાં તો બહુ લુક્રેટિવ બની ગયું છે પાછું. ખાવાની ચિંતા નથી કરવી પડી, સુવાની ચિંતા નથી કરવી પડી, અને કામ છે સવાર ઉઠીએ ત્યારે. હું તો સૌથી ગરીબ ઘણી વખત કહું મસ્ત, કેમ કે એને કહેવાય કે જેને સવાર ઉઠીને કામ નથી કરશું, સાચી વાત છે, એ માણસ સૌથી કર્યું છે. સમથિંગ ટુ ડૂ, સમથિંગ ટુ નો, એન્ડ સમવન ટુ લવ, એ જે વાત છે 100% સાચી છે. એટલે આ ત્રણ પુસ્તકોએ એવું કશું ઉમેર્યું હશે. અને એટલે ત્યારથી એક કેવું છે, સાદું જીવન અને વિચાર અને પોતાની જરૂરિયાતો જેટલું રાખવું એવો એક ભાવ હતો. સેકન્ડ એમ્બિબિયસમાં તો તારે મેં નક્કી કર્યું કે કોઈ બી જગ્યાએ ગ્રામ્ય વિસ્તારમાં જ રહેવું છે. મારું બાળપણ ગ્રામ્ય વિસ્તારમાં, જંગલોમાં જ ગયું છે. મેં કીધું આહવા ડાંગ, એ જંગલ છે, તાલાલા ગીર, એ પણ જંગલ, સંતરામપુર, એ પણ જંગલ. એટલે ગ્રામ્ય પ્રદેશના જંગલોનો એક કુદરતી જ એક લગાવ છે.
અને એ વખતે પિતાશ્રી તો આમ સરકારી પહેલામાં હોય એટલે આપણે મુક્ત હોઈએ રખડવા ભટકવા માટે થઈને, એ બાળપણની મજા લેવા માટે. એવા કોઈ શિક્ષકો, એવા કોઈ અસરકારક એવા, અથવા પ્રાથમિક શિક્ષણ એવું લાગ્યું હોય, કારણ કે સામાન્ય રીતે આપણે એવું બનતું હોય છે કે આપણી પ્રાથમિક શાળાને બહુ યાદ કરતા હોઈએ છીએ. મારે તો બધી જગ્યાએ બધી જગ્યાએ એટલે ચોથા ધોરણ સુધી તો કહેવાય ને એલએલબી હતા અમે, પછી આગળની બેન્ચ ઉપર પાંચમાંથી આવે કે એમ આવે નથી. ચોથા તો ખરેખર કહું કે શિક્ષક શું બોલે મને સમજણ ના પડે, એમ ખબર નહીં શું બોલ બોલ કરે છે. ઘણી વખત થોડું હસવા જેવા છે, અમારી સ્કૂલ 10:30 ચાલુ થાય, મમ્મી મને 9:30 જમાડીને મોકલી દે, અને હું એક મારો ભાઈબંધ સ્કૂલે જઈએ કાતરા પાડતા બોર ખાતા કરતા, સ્કૂલે પહોંચે ત્યારે 12 વાગ્યા હોય. એટલે પેલા સાહેબ કે બેન્ચ ઉપર તમે ઉભા રહીએ, બે જણ વાતો કરીએ, કઈ એનાથી શું ફરક પડે. પછી એક દિવસ કાઢી માંગ્યા, વાલીને લઈને આવો. વાલી કોને ખબર નહીં મને, મેં ઘરે મમ્મી મમ્મી કોઈ વાલીને બોલાવે છે કે મેં કોઈ હશે કોઈ ખબર નહીં કોણ વાલી. કોઈ કહું છું ને કોઈ જાતનું ખબર નહીં. પાંચમાંથી પછી એમ થયું કે ભણવું જોઈએ, ના ભણવું જોઈએ એવું બી ન થયું, પણ અચાનક જ એ કોઈ કારણ નથી મળતું મને ખરેખર, પણ એ પછી રસ પડવા માંડ્યો વાંચનમાં ભણવામાં. કયા વિષયો વધુ મને આટલી થાય કે ભાઈ મને પહેલેથી એટલે ગણિત ફિઝિક્સ સૌથી વધુ ગમે, ટેકનોલોજી ગમે મને, અને ખેતી ગમે. અચ્છા, ભાષાઓ પ્રત્યે લગાવ લેવો, વાંચ્યું છે ઘણું, પણ એવો એટલે આઈ મીન એ સહજ થઈ ગયું રાત્રે, એટલા માટે કદાચ નથી. પેલું શ્વાસ લેવાનો કે શીખવું ના પડે એવું છે કદાચ. નાનપણમાં હતા હતા ઝવેરચંદ મેઘાણીથી માંડીને આપણા કનૈયાલાલ મુનશી છે, ધૂમકેતુ છે, લગભગ બધી છો આપણે, કોઈ બી તમે કદાચ 60-80 ના દાયકાની કેસો તમે વાંચી હશે કદાચ મોટાભાગની. અને આપનો જે પરિવાર હતો એ મિડલ અપર મિડલ ક્લાસ, લોઅર મિડલ, લોઅર ક્લાસ, અને એમાં માતાનું કોન્ટ્રીબ્યુશન વધુમાં વધુ હશે, નેચરલી બદલીઓ થતી હોય એટલે એ તો ક્યાંય વર્ક કરી શકે એવું બને જ નહીં. અને એ જમાનો પણ એવો હતો, મારા બા પણ 6 ચોપડી જ ભણેલા હતા એ જમાનામાં. ઓકે, પણ સરસ એટલે કહું છું ને કરુણા અમે લગભગ મારા કુટુંબમાંથી શીખ્યો એવું કહી શકાય. બા બાપુજી બંને, બાપુજીનો બી ઘણા પ્રસંગો એવા છે કે એવું કઈ ચોરી કરતા પકડે પછી જોવે એમને એમ થાય કે ચાલો પકડીને પોલીસને આપીએ કે ફટકારીએ એવું એ છોડી દીધું. કીધું કેમ છોડી દીધો, અરે કે એના કપડાં જોયા તો વિક્રમ કે બીજાના ફાટલા હતા કે, એટલે પછી બધું આપી દીધું એને, કીધું લઈને જતો રહેતો. એટલે એ ટાઈપની જે પણ હવે નાના પ્રસંગો પણ બહુ બહુ જ અસર કરતા હોય છે ને એ બધાથી ઘડતર. સેકન્ડ એમ હું નક્કી કરેલું કે ભાઈ આપણે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં શાંતિની જિંદગી, એટલે પહેલાંથી બહુ જરૂરિયાતો તો ઓછી જ હતી, હજી પણ ઓછી છે, અને એના માટે કોઈ લગાવ પણ નથી, એવું નથી કે મેં ઓછી કરી છે એટલે, અને હું સહજતા માનું છું મોટા ભાગે. પરાણે કરેલો ચાલે નહીં તમને, જો લગાવ અંદરથી જ ના હોય તો. એટલે ગામડામાં બી એટલે જ છું, લોકો કે સેવા સેવા નથી કરતો, મજા આવે છે એટલે હું ત્યાં છું. મજા ના આવતી તો ક્યાં નો નીકળી ગયો, અથવા તો બહાર લાગે તો બે માંથી એક તો થાત. યસ યસ, પરાણે ગાડું ખેંચવા જેવું લાગે. પછી એવું થાય કે કેમ હાઈસ્કૂલમાં એટલે નેચરલી મેડિકલમાં જવાનું બન્યું, એટલે એ જે એ સમયના જે રિક્વાયરમેન્ટ ઓફ ધ એડમિશન, અથવા જે હોશિયાર હોવું, આપણે કે પરાણમ હોશિયાર છે એવું હશે તો જ મેડિકલ. એટલે કહું છું ને એ જ અમારો જમાનો બહુ સારો હતો, આપણો બી કદાચ સારો હતો, બહુ સરળતાથી જતું હતું, કોઈ બહુ તકલીફ નહોતી, એટલે પ્રમાણે થોડા હોશિયાર હોય તો હોશિયાર ગણાઈ જઈએ એવું હતું, આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી ન હોઈએ. એસએસએમાં માર્કશીટ આવ્યું તો બરોડા યુનિવર્સિટીમાં એડમિશન લેવા ગયા, લાઈનમાં ઉભા રહ્યા, એડમિશન મળી ગયું સાયન્સમાં. પ્રેપ્સ એનું રિઝલ્ટ આવ્યું, લાઈનમાં ઉભા રહ્યા તો મેડિકલમાં એડમિશન મળી ગયું. પણ એવું ના લાગે વિક્રમભાઈ કે આ બધું એક ગોઠવેલી પ્રક્રિયા હોય,
કારણ મને મને તો એ ઘણી વાત સાંભળી અથવા વાંચી આપની જેમ, ત્યારે એવું લાગે કે આખું તંત્ર જ ગોઠવેલું હોય છે જેમાં એક જગ્યાએ જવા માટેની અનુકૂળતા 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 થતી હોય. ગ્રાન્ડ પ્લાન જે કંઈ કહો તમે, હું પણ એમાં એટલે હું આમ કહું ને સત્તળ માણસ છું એ રીતે. નામ તમે ગમે તે આપો, ઈશ્વર આપો તો ઈશ્વર આપો, કુદરત કહો ગમે તે. કારણ કે આશ્રમ એક સંસ્થા ચલાવી એટલે એવા ઘણા પ્રસંગો આવે કે તમને આમ હલી જવાય, હલી જવાય, સાચી વાત, આર્થિક રીતે બીજી રીતે પણ. પણ એક કહું, મારા બોર્ડ ઓફ ટ્રસ્ટીને બધાને થશે, તમે સુઈ જાઓ ને આજે શાંતિથી, કામ આપણું નથી, સમાજનું જ કરશે. સમાજ નહીં કરે તો આપણે ક્યાં એવી ખાણી છે કે કરવું જ. એટલે જે સહજ ભાવતા આવી જાય તો એ આપણા ઉપર એનો ભાર નથી આવતો, બીજો તો કંઈ નહીં. પણ નહીં તો શું થાય છે કે ભાર પણ આવે, કદાચ લાંબા ગાળે અહંકાર બી આવે, બે વસ્તુ છે. બહુ સાચું છે. પણ આપણે માની લઈએ કે આપણે નિમિત્ત છે, કરતા નથી ને કરવાની તાકાત બી નથી, તો પછી આપણે મનોભાવ ટકી રહેશે અને શાંતિથી રહી શકીએ. આ આ જે ગોરજની આખી યાત્રા ચાલી આપણી, એમાં અને વિક્રમભાઈનું એમની સાથેનું જોડાણ, એમ અનુબેનના કિસ્સામાં પણ આપણને એવું લાગે કે નક્કી કર્યું હોય ને ગામની બહાર એક મુનિ હોય, એ મુનિ તમને પાછો એક વ્યક્તિનું ચિંતતા હોય, આ પણ તમે હું જે વાત કરું છું ને એની સાથેનું એક એવું મોટું અનુસંધાન થતું રહેતું હોય. ઘણા લોકોની લાઈફમાં ઘણું કરવું હોય છતાંય અથડાણ જ કરતા. સાચી વાત છે, ક્યાંય કશું ઉગે જ નહીં એવું થાય. અને કહું છું ને મને તક મળી, હવે મને એમ થાય, અમે લગભગ 26 થી 28 ઇન્ટર્ન્સ ત્યાં આવતા હતા રેગ્યુલરલી. દર રવિવારે મેં વારા કરેલા, કા રવિવારે તમે બે જાઓ, આ રવિવારે આ બે જાય. બેને મને શું કામ કીધું હશે? એટલે એ પણ એક, એટલે કહું છું ને મારા માટે પણ લખેલું જ હશે આ કે તારે કામ કરવાનું. કુખ્યાત ગામ હવે નથી એવું, કેવી રીતે બન્યું હશે એના કોન્ટ્રીબ્યુશન? થોડો ઘણો એક વ્યાસ સાહેબ કરીને પંચમહાલના ડીએસપી હતા, એ ગામ પંચમહાલ જિલ્લામાં આવે, વડોદરા એની બોર્ડર ઉપર છે. ઓકે, એટલે અમારાથી 8 કિલોમીટર છે, ત્યાંથી પંચમહાલ ચાલુ થઈ જાય. એ વ્યાસ સાહેબના આ બધામાં બહુ રસ હતો અને ગુનેગાર જોડે એમનો તો પનારો હોય ડીએસપી તરીકે. પકડાય એને સમજાવે પછી કે જો તારી સજા પૂરી થાય પછી પાછો ના કરતો. અને એ વખતે હાલો જીઆઈડીસીમાં એમાં સારી એવી ફેક્ટરી ચાલતી, તે એના ફેક્ટરીમાં કામ વાત કરીને કામ અપાવે, થોડી ટ્રેનિંગ અપાવે એને. એમ કરતા એમણે ઘણો ફેર પાડ્યો છે એની અંદર. ઓકે, હા, એમનો ચોક્કસ એમનું ઘણું અંદર યોગદાન છે. વ્યાસ સાહેબ કરીને હતા આસમ ઉપર પણ આવતા ઘણી વખતે, કહેવા કે બેન કોઈ તકલીફ હોય તો કહેજો મને, હું ભલે પંચમહાલમાં આવું પણ એક બહેન તરીકે મારા તમારી રક્ષાની ફરજ છે કે. એટલે બેન કે ના ભાઈ કંઈ વાંધો નહીં. અને બેનને 2 વર્ષ એવું કર્યું, પછી દવાખાનું ચાલુ થયું ને પછી બંધ થઈ ગયું લગભગ. કારણ કે એમને પણ અડધી રાતે જરૂર પડે, દવાખાનું એક જ હતું એટલે એ આખા વિસ્તારમાં, તો ત્યાં આગળ કઈ રીતે એ લોકો કંઈક કરી શકે? એમની દીકરી બેનની ડિલિવરી હોય, પડ્યા વાગ્યા હોય, કંઈ તાવ આશ્રમ ઉપર લાવવા પડતા હતા એ વખતે એમને. એટલે 2-2.5 વર્ષ પછી એ લોકોનો કોઈ તકલીફ બંધ થઈ ગઈ બધી. એટલે એક નાનું કાર્ય હોય તો આજુબાજુને પર્યાવરણને બહુ મોટી અસર કરતું હોય છે. મને વિક્રમભાઈ આપે જે વાત કરી કે 4 ક્રાઇટેરિયામાં અથવા તો 4 પિલર ઉપર યુ આર વર્કિંગ ફોર ધ સોસાયટી ઓર ફોર ધ સેલ્ફ વી મે સે, મેં અનેક વખતની મુલાકાત દરમિયાન જોયું છે કે પરિસરની રમણીયતા જે મુનિસેવા આશ્રમની છે, એટલે સમવન હુ કમ્સ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એને જ એક પ્રકારનો એક સધિયારો જેવું મળે કે અદ્ભુત જગ્યા છે. મને ખ્યાલ છે કે બરોડા એટલે રોડ ઉપરથી અંદર આવો તો તમને ઘણું બધું મુશ્કેલ લાગતું હોય, એ ત્યાં તમને એટલું બધું રમણીયતા લાગે, એસ્થેટિક્સ તમને જોવા મળે, એટલું બધું સુંદર મજાની સજાવેલી અને પાછી મૂળ સંસ્કૃતિ સાથેનું.
એ આઈડિયા બહુ પહેલેથી પહેલેથી કહું છું. નાનુબેન એ ગાંધીજી અને રવિન્દ્રનાથનો સમન્વય કર્યો છે એવું કહું તું છેલ્લે. સેવાની જોડે કલા, બેન પોતે એ બાબતમાં બહુ પારખું હતા કે ગમે તે કરો પણ સુંદરતા હોવી જોઈએ એની અંદર. કે હું પોતે કેવું કહેવાય કે એની ઉપયોગિતામાં વધુ મન મારો હોય હજી પણ છું, પણ તો એ બહેનની જોડે 19 વર્ષ રહ્યો એટલે થોડી ઘણી અસર આવે. પણ બેન એમાં ખાસ માનતા કે કામ તો બરાબર છે પણ જોડે રમણીયતા બધી હોવી જોઈએ ને અંદર, એટલે એ રીતે બહેનનો ફાળો છે એની અંદર શરૂઆતથી છે. અને પછી તો કેવું છે, અમારે તો એક ચાલુ ગાડીએ જ બેસવાનું હતું. કારણ કે જે નવા મુલાકાતી આવે એમને તાત્કાલિક એ ગાડીમાંથી ઉતરે અથવા બસમાંથી ઉતરે ને એમ થાય કે ઓ આ તો બહુ એવી જગ્યા છે વાહ, એમ ચારે તરફ પહેલાં એનું. આ કેવું છે, ગ્રામ્ય સાદો છતાં હા સુઘડ. અને બેનની પાસે કોઈ બેઠું હોય તો તમને એક એવી જગ્યા ઉપર સુંદર મજાનું તસવીર હોય ને ઓકળીથી બનાવેલી એક જગ્યા હોય અને ત્યાં દીવો અગરબત્તી ચાલતું હોય. અને મને એ પણ યાદ છે, આઈ થિંક એ કેન્સર હોસ્પિટલ થયા પછી એ વિભાગ હવે નથી કદાચ, પણ એક ગોળ ફરતા રેસિડેન્સ હતા અને એમાં વચ્ચે આખો ગોળ ભાગ હતો અને અમે ફરતા રૂમની અંદર રહેતા હતા અને સવારે વૈતાલિક માટે અમે ત્યાં હોસ્પિટલ બની ગઈ. એટલે એ અમને પોતા અમે પહેલી વખત જયારે શિબિરમાં એટલે યંગ એજ તો એમ લાગે કે આ તો બહુ મજા આવશે, અહીંયા શિબિરનું બીજું જે કઈ હોય તે પણ અહીંયા મજા આવે એવું છે એમ. અને ત્યારે પણ બધા કહેતા હતા કે ઇવન બેન પોતે જ અંગ થઈ છે, બેનનું પોતાનું છે. મને જે આપે કહ્યું કે આટલી જમીન સરકારે આપી પછી પરચેસ કરી, દેટ મીન્સ ફ્લો ઓફ ડોનેશન એ આપણને એમને મળતો રહ્યો હશે તો જ આ બધી યોજનાઓ ચરિતાર્થ થઈ હશે ને, એ કેવી રીતે? હા, એટલે 2-3 વર્ષ સુધી બેન જતા તમે કીધું ને, પછી એક દિવસ મુનિ મહારાજ આવેલા, એમણે કીધું કે હવે તું માખવા ના જતી કે હા સહજ બોલાવે ને સામેથી બોલાવે તો જવાનું પણ માગવા નહીં જવાનું તારે કે, તો કે ચાલ કે ચાલશે કે. અને ખબર નહીં એમના શબ્દોનું બળ હોય, બહેનના તપનું બળ હોય, ગમે તે કહો, ઇવન મારા આવ્યા પછી પણ પાણી નાક સુધી આવ્યું છે, નાકની ઉપર ક્યારેય નથી કર્યું કોઈ પણ કારણસર. એટલે એ કોઈ કુદરતી વ્યવસ્થા. અને અમારો ડોનર બેઝ એ રીતે થોડો મોટો છે, લગભગ તમે નાના મોટો ઘણા 18-20 હજાર લોકો દર વર્ષે દાન આપે છે. નાના નાના 50 રૂપિયાથી મળીને 1000 વાળા બી છે એમાં. અચ્છા, હા ઓફકોર્સ અમુક મોટા દાતાઓ પણ છે પણ આ લોકોનું જે 50-100, 1000, 500, 200 એ આવ્યા કરે છે ફ્લો એનો. અને પહેલાંથી જ બેન કહેતા ઇટ ઇઝ વર્ડ ઓફ માઉથ જેને આપણે કહીએ છીએ, કે આજે તમે આવ્યા મારા ત્યાં જોયું તમને સારું લાગ્યું, તમે કહો કે ભાઈ રાજકોટ આવજો, હું તમે તમારા 3 ફ્રેન્ડને બોલાવો તમારા ઘેર સાંજે, તમારું બતાવો ને વિક્રમભાઈ થોડું એ જોવે, એમને કહે સારું એક બેન જન જોઈ જાય એ પાછા બીજા બેનને કહે, એ રીતે અત્યાર સુધી તો થયું છે. છેલ્લા 2 વર્ષથી કોર્પોરેટ હાઉસનો સીએસઆરનો સપોર્ટ થોડો થોડો મળવા માંડ્યો છે, એ લોકો સામેથી કહીને કહે છે કે તમારા એ લોકો શિક્ષણ અને આરોગ્યમાં ખાસ કરીને કે ભાઈ તમારી પાસે કંઈ પ્રોજેક્ટ હોય ઇક્વિપમેન્ટ લેવું હોય તમારે તો અમને વાત કરો. પણ હજી મેજર ચંક આવા અંગત દાનનો છે, બધા વ્યક્તિગત દાન નાના મોટા બધાને કહું છું. મને એક્ઝેક્ટ યાદ નથી, ઇફ આઈ મે બી રોંગ, પણ મેં ક્યારેક એવું પણ વેબસાઇટ ઉપર વાંચ્યું હતું કે અત્યારના અમારી પાસે દાન ઘણું છે, હમણાં કોઈ અમને અમુક વિભાગ માટે અમે કરીએ છીએ એવું વિભાગમાં કોઈ લખેલું હતું, ત્યારે મને બહુ આશ્ચર્ય થયું હતું કે અત્યારના લગભગ લોકો દાન 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 જ કરતા હોય છે.
ત્યારે એવી પણ સંસ્થા છે. અમારે વાનપ્રસમાં એ વખત જરૂર નહોતી અને ઘણાને વાનપ્રસમાં જ આપવું હતું, એટલે અમે ના કહીએ કે ભાઈ એમાં જરૂર નથી અમારે કંઈ. શિક્ષણમાં છે જરૂર તમે તો કે ના, અમને વાનપ્રસમ તો કે ભાઈ કંઈ નવું આવશે તો આપણે જાણ કરીશું. એટલે કેવું છે, પહેલાંથી એ રીતે અત્યારે પણ જરૂરિયાત હોય એ વિભાગનું અમે લઈએ, ભાઈ જરૂર ના હોય તો એને ના પાડે કે આ વિભાગમાં નથી જરૂર. કારણ શું, અને બેન હતા તારે થોડું અત્યારથી અમે ફિક્સ ડિપોઝિટમાં નથી માનતા, હજી પણ નથી માનતો. અત્યારે અમારી સંસ્થાની કુલ ફિક્સ ડિપોઝિટ ગણો તો લગભગ 50-60 લાખ હશે. એ પણ સ્ટેચ્યુટરી, સ્ટેચ્યુટરી એટલા માટે નર્સિંગ સ્કૂલ ચલાવીએ એટલે એમાં અમારે ફિક્સ આપવી પડે છે યુનિવર્સિટીના ને એના, એ છે કંઈ 25 લાખ. બીજી સરકારની અમુક યોજના હોય તો એમાં અમારે દાખલા મા વાત્સલ્ય યોજના છે, આ બધી સરકારની મા યોજનાની બધી, એમાં એ લોકો ફિક્સ માગે બેંક ગેરંટી, તો એની સામે ફિક્સ મૂકવી પડે. બાકી ડે ટુ ડે રનિંગ દાન ઉપર નપીએ છીએ. અચ્છા, એટલે પહેલાંથી ભાવના એવી હતી બેનની પણ હતી અમારી પણ છે કે ભાઈ આપણે નથી ચલાવતા, સમાજની જરૂરિયાત છે. સમાજ ના આપે તો કારણ બે હોઈ શકે, કાં તો સમાજને જરૂર નથી હવે તો આપણે હુકમ ચલાવવું છે, કાં તો તમારામાં વિશ્વાસ નથી હવે સમાજને તો ઊભો કરો, બાકી શું કામ ના આપે. સમાજની જરૂરિયાત હોય ને તમારા વિશ્વાસ તો આપવાના જ છે. એટલે આ બે ઉપર તમારે જોવું, જો ના આવે તો જરૂરિયાત ના હોય તો વિભાગ બંધ કરી દો. જેની જરૂર નથી ને છતાં તમે ચાલુ રાખો તો મતલબ એવો થયો તમારા ઈગો માટે ચાલુ રાખો છો ને તમે. જરૂર તો છે નહીં સમાજને તો શું કામ ચાલુ રાખો તમારે. જરૂર છે ને છતાં ના આપે તો તમારા વહીવટમાં ખામી છે, સીધી વાત છે. તો ચાલુ રાખવાનું કારણ નથી ને, તો તમારે બદલાવાની જરૂર છે કે ક્યાંક ચૂક્યા તમે. વહીવટ સારો છે સમાજને જો તો આપે જ છે. એટલે બેનનો પણ એ ભાવ હતો. અને આમ તો હું બહુ ગાંધીજીનો ચેલો ના કહેવું, અંગત રીતે મારા મંતવ્યો ઘણા જુ, પણ એમને બહુ વર્ષો પહેલાં એમણે એક જગ્યાએ કીધેલું છે કે સામાજિક સંસ્થાઓ હંમેશા દાન ઉપર નપવી જોઈએ, ફિક્સ ડિપોઝિટ ઉપર નહીં. એનાથી કે બે અવગુણ આવી શકે છે, એક તો તમે સમાજથી વિરક્ત થઈ જાઓ. મારી પાસે 100 કરોડની ડિપોઝિટ પડે તો પંદર રૂપિયા ના આપશો ને જાઓ, આઈ મે બિહેવ રૂડલી ઓલસો, કારણ કે મારે આવવા જરૂર નથી. અને જે ના જરૂર હોય એ પણ તમે ચલાયા કરશો કારણ કે પૈસા છે એનાથી. આ ગાંધીજીએ લખેલું છે એક જગ્યાએ. અને બહેન પણ એ માનતા હતા, અમે અત્યારે અમારું બોર્ડ ઓફ ટ્રસ્ટી પણ એ માને છે કે ભાઈ ફિક્સ ઉપર ના ચાલવી જોઈએ સંસ્થાઓ, એ તો તમે સમાજથી જ દૂર થતા જાઓ ધીમે 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 ધીમે. વિક્રમભાઈ, કેટલાક તો ડોનેશન્સ કમિટેડ હશે ને, કારણ કે માનો કે આટલું મોટું જે સંસ્થા છે એના દર મહિનાના કેટલાક એક્સપેન્સિવ તો એવા હોય જ કે યુ હેવ ટુ વરી ફોર ધેટ. નો, અમુકના કમિટેડ છે. હા, એટલે કે અમારી સ્કૂલના જે છે એ કમિટેડ છે વાર્ષિક, અમારી જે માધ્યમિક સ્કૂલ અને પ્રાઇમરી સ્કૂલમાં જે ખર્ચ થાય આવક કરતાં વધારાનો તેના અમુક કમિટેડ ડોનર છે, એ લોકો આપે છે. પણ બાકીના સ્પોન્સરશીપના અમુક ડોનરો હોય છે, દાખલા બાળકની સ્પોન્સરશીપ એક વર્ષની, કારણ કે અમારી રેસિડેન્શિયલ સ્કૂલ છે ને એટલે 25-30 હજાર ખર્ચો થાય એક બાળક પાછળ વર્ષે. તો એ કહે કે ઓકે આ બાળકને હું લઉં છું પહેલાં ધોરણથી, દર વર્ષે આપ્યા કરે બાળક માટે જેમ જેમ આગળ જાય. એટલે એવા છે થોડા, પણ તો બી મેજર ચંક સ્ટ્રે જેને કહે છે રેગ્યુલર ના પણ હોય એવા. પણ હવે આસામના જે શુભેચ્છક મિત્રો જે ઊભા થયા છે એમની સંખ્યા પણ સારી હોય છે, કે જે નજીકના કહેવાય, એટલે નજીક એટલે દર મહિને પ્રવૃત્તિનો ખ્યાલ રાખે, શું થાય છે શું નથી થતું જાણવાની ઇંતજારી રાખે, વર્ષમાં એક બે વખત આવે, એ બધા લગભગ નિયમિત દર વર્ષે આપ્યા કરે કંઈનું કંઈ કંઈનું કંઈ. કારણ કે એસએચ તો ઇટ્સ અ બિગ ઇન્સ્ટિટ્યુશન. શું મોટું ઇન્સ્ટિટ્યુશન છે. આપણે જે જમીન કહી એ જમીનનો તમે 10% ભાગ ઓક્યુપાય કરીએ છીએ એક્ટિવિટી માટે એમ ગણીએ તો બહુ મોટો ચંક થયો કહેવાય. એટલે અચ્છા, આ જે આપણે આખી સ્ટ્રક્ચરની વાત કરીએ એમાં ડેમોક્રેટિકલી આ બધા નિર્ણયો બધા લેવાતા હશે. અમારા બોર્ડ ઓફ ટ્રસ્ટી છે, જરૂરિયાત જે આવે સામાન્ય રીતે કેવું છે, જરૂરિયાત નીચેથી આવે,
કાં તો લોકો તરફથી કાં તો અમારા કાર્યકર્તાઓ તરફથી આવે કે એમને શું મુશ્કેલી પડતી હોય કે આવું હોય તો સારું, આવું ના હોય તો સારું. પછી બોર્ડ ઓફ ટ્રસ્ટી નિર્ણય કરે. અમે બહુમતી નથી રાખી, સર્વમતી હોય તો કરવાનું, એક જણ બી ના પાડે તે કામ નહીં કરવાનું. અચ્છા, એટલે શું ખેંચા ખેંચી ના થાય, નહીં તો ભાગ પાડવા પ્રયત્ન કરે પેલો ખેંચમ કે મારી બાજુ તું હોય ને તારી બાજુ હું આવું. એક જણ બી ના પાડે પૂરતું છે, નથી કરવું એ કામ. સર્વસંમત થાય, લાગે દિલમાં ઉતરે તો કરવાનું. એટલે શું છે, એ રીતે ખેંચમ ખેંચી નથી અમારે તે કશી. અને આ જે આપનો આમ સ્વીકારેલો સિદ્ધાંત છે, એમનો અનુભવ શું કહે છે? કહું છું, સારું કામ હોય તો બધા ઉપરથી કહે છે, સામેથી કે આ તો કરવા જેવું છે, કે ભાઈ પૂછો છો શું. રાઈટ. કોક એવો હોય જ્યાં આપણી ખ્યાલ બહાર રહી ગયો હોય, તે લોકો કે આની અંદર આ ભયસ્થાન છે, પછી આપણે વિચાર કે લાગે કે એમનો પોઈન્ટ સાચો હતો, પછી એને ચેન્જ કરવું પડે આપણે, એટલે રિકન્સાઇલ કરી શકીએ આપણે. રાઈટ, બહુ સાચી વાત છે. અને આ આ ખરેખર એક અપનાવવા જેવી વાત છે કે સર્વસંમતિથી જ થાય, બહુમતીની જરૂર નથી. અત્યારના બધે બહુમતી વાળું ચાલ્યું છે ને, બહુમતીમાં શું થાય, બે પ્રશ્નો થઈ શકે, ખેંચમ ખેંચી થાય. બીજું, લઘુમતી કોક વખત સાચી પણ હોઈ શકે છે, જરૂર નથી કે બહુમતી સાચી હોય. પછી એનો અર્થ કે એનો અવાજ તમે દબાવી દો છો કામ વગરનો, એ બી ખોટું છે. તમારા બેન સાથેના જે વર્ષો વીત્યા, એની અંદર તમારે એવું યાદગાર ઘટના કઈ કે જેમાં તમને એમ લાગ્યું હોય કે આ મારા જીવનનો એક મોટો હિસ્સો બને એવી ઘટના છે, એવું કોઈ પ્રસંગ ઘટના? ખાસ તો યાદ એવા નથી આવતા, પણ બેનની શ્રદ્ધા ઉપર મને શ્રદ્ધા હતી. અચ્છા. અમાર બને ઘણી વખત, એ વખતે અમે બપોરે લગભગ 12 વાગે ટપાલ આવે, એટલે બેન મને બોલે અમે બે જોડી આવીએ, કંઈ ઇંગ્લિશ હોય તો હું વાંચી આપું. એટલે એક ટપાલ ખોલી, અંદર લોખંડ લાવે તો એનું બિલ હતું 49,000 કંઈ એ જમાનાનું. અમે બેન, અને મને ખબર હતી કારણ કે ફાઇનાન્સ હું બેન મને કહેતા રહે કે હતા નહીં પૈસા, કંઈ 2-3 હજાર હતા બેન આશ્રમ પાસે. અમે બેનના બેન મેં કહ્યું લો ચૂકવા વાગે છું. બેન કે આ 200 ચૂકવશે ને, એટલે મુનિ મહારાજની તસવીરને કે બેન ચોથો કાગળ ફોડ્યો, નથી 50,000 ચેક નીકળ્યો. મને કે જો વિક્રમ મોકલ્યો ને કે હવે ફેરતી નાખીશ કે મને. એટલે આવા એ જોગાનું જે કોઈ ગમે તે નામ તમે ગમે તે આપો, પણ મતલબ કે કોઈ કામ આના કારણે અટકવા નથી દીધું. મોડું વહેલું થાય, કોઈ અમુક ફિલ્ડ એવા છે કે એમાં તમારે ઓવર શ્રદ્ધા ઉપર ન રહેવાય, લોજિકલ થોડો. પછી થયું કે ઘણી વસ્તુ આપણી સમજણ બહાર હોય છે, અને તમે ના સમજી શકો એ નથી, એ કેવું તો મૂર્ખામી છે, સમજણ ઓછી પડતી હોય તમારી કદાચ. એ જે સ્વીકારની વૃત્તિ આવી, એ બેનની જોડે રહીને આવી. મારા તમે વિક્રમભાઈ બેન હતા ત્યાં સુધી તો નો ગાળો તો એવો હતો કે જેને આપણે દુનિયાવી ભાષામાં કહીએ તો યુ આર પ્રોટેક્ટેડ. હા, રાઈટ, ઘણો ઘણો. હા, નેચરલી જેમ બેને એમ કીધું કે આ 200 આપશે, એમ તમે પણ તાત્કાલિક બેન સામું જોઈ શકો કે બેન છે ને, એટલે ચિંતા નથી. એ એ જે 19 વર્ષ કે એવું આપ 19 વર્ષ એ દરમિયાન ક્યારેય એવો વિચાર આવ્યો હોય કે આપણે અહીંયા આવતા રહ્યા મારે કરી? ના, નહીં એવો નથી આવ્યો. બેન જોડે ઝઘડા થયેલા 2-3 વાર, ગુસ્સા થઈ જવું, એવું થયેલું છે. અચ્છા, ત્યારે બેનનું તો રિએક્શન નેચરલી બહુ સરળ હોય. બેન બી કડક હતા આમ તો. અચ્છા. હા, પછી મારા ભાઈબંધ હતો વડોદરા ને એક વલસાડ, ત્યાં પાકી જવું 1-2 દિવસ એમ. હા, પછી 2 દિવસ થાય એટલે પછી થાય ચાલો પાછા જઈએ. આવું પાછા
થયેલા છે બે ત્રણ પ્રસંગો. અચ્છા. ઘણી વખત મુદ્દા નાના હોય પણ ટસલ હું ખબર નહીં, થોડો વધુ વધારે પડતો આત્યંતિક હતો. અમુક વૃક્ષ હોય નડતો તો બી હું કાપવા નહોતો માનતો એ જમાના, ભાઈ આને અડવાનું નહીં કોઈ. મારે ગયો બેન કાપી નાખે, એને જે કંઈ કામનું હોય કશું એના માટે થઈ લાવીને જુઓ કાંક કોણે કાપ્યું. એમ બધા કહે અમે નહીં કાપ્યું, અમે નહીં કાપ્યું બેને. એટલે પછી થોડું એમ થાય કે કેમ આવું કરે છે. એટલે આવા નાના જ પ્રસંગો હતા, પણ એ વખતે 30-35 વર્ષની ચાલે, 28 વર્ષની ઉંમર. હા, એટલે એક અહીંથી જવાનો ક્યારે એટલે. અને પછી તો શું કહેવાય કે ત્યાં નવું કુટુંબ ઊભું થતું ગયું. દીકરીઓ મળતી ગઈ આજુબાજુ બધા દર્દીઓનો પણ. ગ્રામ્ય વિસ્તારમાં એ છે, દર્દીઓનો જે અહોભાવના લાગણી હોય છે ને એ ખરેખર માણવા જેવી હોય છે. એટલે તમારું જ કુટુંબ બની ગયું હોય પછી? કહું છું ને, આપે મેરેજ ન કર્યા? ના, એ મેં લગભગ સેકન્ડ યર પછી નક્કી કરેલું કે નથી કરવા. સેકન્ડ યર બીએસસી થી એમએબીબીએસ થી. ઓકે, ત્યારથી એનું પાછળનું કોઈ લોજિક નહીં? લોજિક કંઈ નહીં, એકલાની જિંદગી જીવતી હતી, વિવેકાનંદના વિચારો ઉપર હતા. મેં કીધું ચાલો આપણે થોડોક અધ્યાત્મ રીતે વિચારીશું અને સાદી જિંદગી જીવી છે, થોડો વધારે સ્વતંત્રતા પ્રેમ. એટલે એવું ભક્તિભાવ કે એવું નહીં, આમ તો કર્મ એટલે જ ભક્તિ. એવું કર્મ અને થોડુંક જ્ઞાનયોગ તરફ વલણ વધારે થોડું. બેનની વિદાય પછી જે નવો શેપ અથવા તો નવી ફિલ્ડ ઉમેરાણા, એમાં ખેતી ઉપર પણ? ના, બેન હતા તો મેડિકલ અને ખેતી હું સંભાળતો હતો. અચ્છા, બંને બેન એજ્યુકેશન સોશિયલ બધા વિભાગો અને ફાઇનાન્સ એટલે દાન ને બધું. એટલે તમે કીધું ને એ રીતે એ વખત બહુ ખુશ, મારે મેડિકલમાં કંઈ જોઈએ એટલે જઈને કહેવાનું બેન આ જોઈએ છે. મારે બેન વિચાર કે કા હું કરું છું આટલું મોંઘું, મેં કીધું મારે તો જોઈએ. મેં તમે ના ના પાડી શકો, મને કીધું. તમે એમ કહી શકો પૈસા નથી 6 મહિના પછી આપીશ, પણ ના ના પાડી શકો કીધું. મારે જોઈએ તો જોઈએ જ કીધું. તમે એમ કહો પૈસા નથી તો 6 મહિના પછી આપજો. હવે કઈ હોય તો મારે જ વિચારવાનું રહે. એક એ વખતે જે હતો ને કે ભાઈ ક્યારે કહેવાનું કે આ કરવાનું છે મારે, બસ ભાઈ ખબર નહીં બાપા ક્યાંથી લાવશે. એ ભાઈ તમે કીધું ને, બીજો બહેનનો દાખલો કહું. હાજી, અમે ત્યાં સર્પદંશ બહુ આવતા એ જમાના, હજી પણ આવે છે ઓછા પહેલાં કરતા. તો સર્પદંશ માટે ખાસ કરીને કોબરા એટલે આપણે નાક કહીએ અથવા તો કાળોતરો ક્રેટ, કાળોતરો એ બેથી ન્યુરોટોક્સિક છે બે, એટલે રેસ્પિરેશન બંધ થઈ જાય. એ વખતે વેન્ટિલેટર જોઈએ તમારે, એટલે હું વેન્ટિલેટર જોતો હતો બધા. એ વખતે એક લેટેસ્ટ સિમેન્સ કંપનીએ બહાર પાડેલું 9 લાખનું. હું 1992ની વાત કરું છું સાહેબ, 9 લાખ. જે વખતે અમારા સર્જનનો પગાર 25,000 હતો એ ટાઈમની વાત છે. એટલે મેં બેને કીધું બેને વેન્ટિલેટર લાવવું છે, કેટલાનું છે? મેં કીધું 9 લાખનું. તો કે આપણે જોઈએ વિક્રમભાઈ. આ વાત થઈ, બીજે દિવસે એક ભાઈ આફ્રિકાથી અમારે ત્યાં આવ્યા રિક્ષામાં. ત્યાં ગંગાબા કરીને હતા, બેન એમને મળેલા એક વખત. બેન કહેલા કેન્યા એ વખતે આવીને કે બેન હું ગંગાબા દીકરો ઓળખ્યો. હા કે ભાઈ કેમ છો મજામાં? પછી બેઠા જરા ક્રચિસ ઉપર ચાલતા હતા કે કેમ શું થયું? બેન વાત ના કરશો, 6 મહિના પહેલાં મને એક્સિડન્ટ થયો, કે મારી 8 પાંસળીઓ ભાંગી ગઈ. અચ્છા, અને ફ્રેક્ચર થયા સાહેબ, પણ 8 પાંસળીઓ એટલે શ્વાસ ના લેવાય. એ કે હું 3 મહિના વેન્ટિલેટર ઉપર જીવ્યો, કે એટલે મારે એક વેન્ટિલેટર અહીં આપવું છે કે. અને લેટેસ્ટ બેન જેવું તેવું નહીં કે. બેને મને બોલાયો,
મન કે આમની જો વાત કરો ને તમે, મેં વાત કરી, મેં પેલું કોટેશન કાઢીને મેં કહ્યું આટલા કેટલા નથી કે 9 લાખનું, 9 લાખનો ચેક આપીને જતા રહે ભાઈ. હવે જે નામ આપો એ તમે, એ કંઈ આગળ તમને ભાવના થાય છે તો ભગવાન બીજા કોઈની ભાવના કરીને કહેતો. કોઈ સામેથી એવું કહે કે ના મારા લેટેસ્ટ જોઈ લેવાનું છે વિક્રમ, કે જેવું તેવું નહીં ચાલે, કે કાંઈક હું એના કારણે આજે જીવતો છું, કે મારે એ જ ભાવના છે કે મારે એક વેન્ટિલેટર આપવું છે. એટલે કહું છું ને નાના નાના પ્રસંગો તમારી શ્રદ્ધાને વધારે, કાંઈક આનું કોઈ લોજિક નથી, કોઈને કીધું નથી, અમે મારા બેન વચ્ચે આગલા દિવસ વાત થઈ છે ખાલી, બહાર બી કોઈને ખબર નથી કે અમારે શું જોઈએ છે શું નથી જોઈતું. નમસ્કાર મિત્રો, આપણે ડૉક્ટર વિક્રમ પટેલ પાસેથી, વિક્રમભાઈની નહીં પણ વિક્રમભાઈએ જે સંસ્થા સાથે પોતાનું જીવન જોડી આપ્યું છે એ સંસ્થાની પરિપાટીની વાત કરી રહ્યા છીએ. તમે જોયું હશે કે એમણે પોતાની વાત તો બહુ થોડી કરી, કારણ કે હવે જ્યાં છે ત્યાંની જ વાત કરી રહ્યા છે, અને એમણે બહુ જ પોતાની અંદરની ઈચ્છાથી અનુબેન પાસે રહેવાનું નક્કી કર્યું. અને પછી અસ્તિત્વની એવી કોઈ ઈચ્છા હશે કે અનુબેનનું કાર્ય હવે પોતાની રીતે કરવાની જવાબદારી ઈશ્વરે વિક્રમભાઈને સોંપી છે. વિક્રમભાઈ, મેં કહ્યું એ પ્રમાણે આપણે કરુણાની યાત્રાએ નીકળ્યા હોય એ વાત આપણે કરી રહ્યા છીએ. મને એક પ્રશ્ન આપને ત્યાં અનેકવાર આવ્યો હોવાથી એવો થાય કે આપે જે કહ્યું કે શિક્ષણનું કામ છે કે સ્વાસ્થ્યનું કામ છે એ તો આવેલી એક જવાબદારી હોય છે, પણ કેટલાક કામ એવા પણ આપણે કરી રહ્યા છીએ કે જે કદાચ અઘરા છે કામ કરવા. તમે કોઈની સર્જરી કરી શકો, કોઈને દવા આપી દઈ શકો, પણ કેટલીક બીમારી એવી છે અથવા કેટલીક ઉંમરનો તકાજો એવો છે કે એના કોઈ ઉકેલ નથી, એને તો તમારે માત્ર સાચવવાનું છે અને એમને સારો સમય પસાર થાય એ જોવાનું છે. ખાસ કરીને હું વાત કરું છું ભગિની મંદિરની, અને આપણું જે સિનિયર સિટીઝન્સ માટેનું જે આવાસ હોય છે, જેને આપ શું નામ આપો છો, વાનપ્રસ્થ મંદિર, એ વાનપ્રસ્થ મંદિર, આ બે એવા યુનિટ્સ છે, માનો કે ખેતર પણ આપણે બરાબર છે, શિક્ષણ બરાબર છે, સ્વાસ્થ્ય બરાબર છે, પણ આ ભગિની મંદિર અને એમાં પણ એડલ્ટ ગર્લ્સ, સામાન્ય રીતે એવું કહેવાય છે કે ભાઈ મેન્ટલી રિટાર્ડેડ વ્યક્તિ હોય એમાં શરૂઆતના 5-7 વર્ષમાં એના કશોક બદલાવ થાય તો થાય, અને પછી તો એને જેમ છે તેમ જ સ્વીકારવાનું છે, એનું જીવન સારું રહે એ આપણો પ્રયાસ છે. તો એ બેને શરૂ કર્યું, એ ઘણા લોકોને આશ્ચર્ય થયું, મને પણ આશ્ચર્ય થયું, જેના મા બાપ પણ એમ માને કે હવે 15-16 વર્ષ પછી હવે આપણે એને નહીં સાચવી શકીએ, એ જવાબદારી આપણે લીધી, એવું જ વાનપ્રસ્થોનું છે. અને મેં બંને સંસ્થાઓ જોઈ છે, એટલી બધી રિયલ બેઝ લાઇન ફેસિલિટીવાળી સંસ્થાઓ છે કે આપણને એમ લાગે કે નાનો નાનો વિચાર કોઈ વાનપ્રસ્થે કર્યો હોય એ ત્યાં છે. પાઇપ એવી રીતે ગોઠવેલા હોય રૂમની અંદર, ટોયલેટની અંદર, કે આપણને ખ્યાલ આવે કે આ કેર કરવામાં આવી છે, એમની સાથેનો સમય કેમ વીતે, એનું આખું આયોજન. તો એ કેવી રીતે આ વિચાર આવ્યો હશે? મેં પહેલા પણ કીધું એમ, બેન પોતાને તો કોઈ વિચાર નહોતો, જરૂરિયાત સામે આવીને ઊભી રહી એના જેવું. અમારા બાજુના એક બે ગામમાં બેન ગયા હશે, ત્યાં આવી એક બે દીકરીઓ જોયેલી અમણે, અને બેન ગયા એટલે પહેલાં એના મા બાપને ભાઈ પેલીને ખરેખર ધમકાવીને અંદરના ઓર્ડર મોકલી આપી. એટલે બેને પૂછ્યું કે ભાઈ શું કામ એના તમે, તો કે ના કે તો ગાંડી છે, કે આપણે મેન્ટલ રિટાર્ડેશન ગાંડપણનો ભેદ પણ નથી ખબર આપણને પૂરો. એ બેનને થોડો વિચાર આવતો હતો. એમાં એક લાયન્સ ક્લબ બોમ્બેના એક ગવર્નર હતા, એ અમારા વડોદરાના એક શુભેચ્છકના
સસરા થતા હતા એ કોઈ દાન માટે ત્યાં આવ્યા છે અને બહેનનું જોયું વાતાવરણ જોયું તો કે બેન આનું તમે દીકરીનો કરો તો એટલે બેનને કંઈ બીજ તો પડ્યો હશે તો કે કેમ ભાઈ પણ તો કે મારી જે એક દીકરી એવી છે એમ અને એના માટે હું સોચી રહ્યો છું પણ મુંબઈ કે ગુજરાત ક્યાંય નથી મળતું મને ક્યાંય કે જે રાખીને સાચવી શકે એટલે બેને કીધું વિચાર કરું તમને કહું એટલે પેલા ભાઈએ કીધું કે બેન ફંડની ચિંતા ના કરશો એ હું તમને પૂરું કરી આપીશ કે તમે ફેસિલિટી ઊભી કરો અચ્છા એટલે બેને એ દાણે તસમાનને ગુરુ માનતા હતા સંતરામ મંદિર નડિયાદ એમને આશીર્વાદ લીધા એના તસમાને કીધું આમ તો કરો આમ તો કે સૌ સૌનો નસીબ જ ભોગવતા હોય છે કે પણ છતાંય કરવા જેવું તો છે પછી બેને શરૂઆત કરી અને શરૂઆતમાં કુદરત એવું બન્યું કે 5-6 મહિનામાં જ પહેલાં ભાઈનું મૃત્યુ થઈ ગયું હાર્ટએટેકથી બાકીનો પ્રોજેક્ટ સમાજથી પૂરો કર્યો બેને 20 દીકરીઓથી શરૂઆત કરેલી અમને એમના દીકરી અહીંયા આવી ગયા દીકરી આવી ગઈ અચ્છા અને શરૂઆતમાં 20 દીકરીઓનો સગવડ ઊભી કરેલી એ લગભગ 3-4 મહિનામાં તો ભરાઈ ગયું અને પછી તો દર મહિને તો અરજીઓ આવવા માંડી કે અમારે અમારે પછી બેને વિચાર્યું કે પછી 96માં એક્સપાન્ડ કર્યું 100 દીકરીઓની વ્યવસ્થા થાય એવું કર્યું એ પછી પણ એમાં વધારો થવો એટલે અત્યારે અમે કરી રહ્યા છીએ 200 થાય એવું એક્સપાન્શન ચાલી રહ્યું છે અત્યારે એટલે તમે કીધું એમ આ દીકરીઓને સુધારો નથી થવાનો પણ એમની જે કેપેસિટી છે એટલી ટ્રેનિંગ તમે આપી શકો 30 IQ છે તો 30 IQના લેવલ સુધી એ પહોંચી શકે જે ટ્રેનિંગના અભાવમાં તમને 20 કરતી ઓછી લાગે એટલો ફેર પડે પણ એટલે મુખ્ય કામ તો એમને ખુશ રાખવાનું એમને સ્વસ્થ રાખવાનું અને કંઈક યુઝફુલ પ્રવૃત્તિમાં આખો દિવસ રોકાયેલા રહે આ જ મુખ્ય કામ છે અને એમની જિંદગી સુધી પાલવવાના છે એમને એનું કારણ એ છે કે મોટાભાગે આવી દીકરીઓ મા બાપ ખાસ કરીને મા સંસ્થા મૂકવા તૈયાર નથી થતી મોટાભાગે લાગણીના કારણે પણ જેમ એમની ઉંમર થાય પછી એમને ચિંતા થવા માંડે છે કે અમે નહીં હઈએ તારા દીકરીનું શું એ પછી આવી સંસ્થાની શોધ કરે અને એમાં મૂકે એના 2-5-10 વર્ષ પછી તો મા બાપ પણ ન હોય પહેલાં કોણ જાય એ તમારે ત્યાં જ રહેવાના છે આખી જિંદગી બાકીની એટલે એવી દીકરીઓનો એના કારણે જ આ એક્સપાન્શન કરવું પડશે આ સ્કૂલ જેવું નથી કે નવા 20 આવ્યા જૂના 20 ગયા આ બધા કાયમી છે સેમ સિનિયર સિટીઝનમાં એક વખત કોઈ વડીલને ઘરમાં લિટરલી કાઢી મૂક્યા હશે એ આવે ને બેન કે બેન ક્યાંક તો રાખો રાત આજની કે એમાંથી બેનને વિચાર થયો કે એક વડીલો માટે કંઈક હોવું જોઈએ એટલે એમાંથી વાનપ્રસ્થ મંદિર એમણે ચાલુ કર્યું પણ એક મને આજે આનંદ છે કે હતા બેને જ્યારે શરૂ કર્યું 1991-92માં એ વખતે અમારા 80-90% વડીલો બિચારા હતા ક્યારે કાળજી ના લેવાતી હોય કાઢી મૂક્યા હોય ઝઘડા થતા હોય ખાવા પીવાની કાળજી ના લેવાતી હોય હવે આટલા 30 વર્ષમાં ફેર થયો અત્યારે મારા 90% વડીલો જાતે આવે છે ક્યારે કોઈ પ્રોબ્લેમ નથી સુખી છે દીકરા દીકરી જોડે સંબંધો સરસ છે પણ આજના જમાનામાં કેવું છે એક દીકરો કે દીકરી હોય એ બેંગ્લોર અમેરિકા લંડન ક્યાંક બહાર હોય મોટા સિટીમાં કામ કરતા હોય એમને ત્યાં ફાવતું નથી એકલા પડી જાય છે અને પોતાની સ્વતંત્રતા છે ને કે કેવું છે તમે આખી જિંદગી જીવન પછી 60-65 પછી તમે છાપું વાંચતા હો તમે પુત્ર તરીકે બાપુજી તમે પછી વાંચો ને અમને ઓફિસે જવાનું છે અને તમારે આપી દેવું પડે તો ઘણા થોડો ખટકો આવે અંદર કે અત્યાર સુધી હું વાંચતો હતો હવે હું 2nd ગ્રેડ થઈ ગયો અને બીજું કંપની આજના જમાનાના બાળકોને વિદ્યાનો ભાર એટલો બધો છે સ્કૂલનો એ દાદા જો બેસવાનો ટાઈમ નથી એમને દીકરો બહુ બે જોબ કરતો હોય વડીલ આખો દિવસ બેસીને કરે શું ઘરમાં અહીં એમને સૌથી મોટી વસ્તુ જે આકર્ષે છે કંપની એમના જેવા બીજા વડીલો છે અને સરખા મધવાળા ગ્રુપ બની જાય મેં જોયું છે અમુક ગ્રુપ એવા છે
જે સચિન તેંડુલકરને સલાહ આપે કે આણે બેટા ખોટું કર્યું, આના બદલે આમ ભરવા જેવું હતું. ઘણા મોદીને સલાહ આપે કે આણે નહીં આમ કરવા જેવું હતું. અને તે એન્જોય ઇટ, તે એન્જોય ઇટ. અને બીજો અમારે ત્યાં એક ખાસ હોસ્પિટલ ઓન કેમ્પસ, તો 65-70 પછી કાંઈ નાની મોટી તકલીફો તો હોવાની છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોઈ પડી ગયા, ફ્રેક્ચર, એ બધી સારવાર થઈ જાય. એટલે એ કેમને સત્યારું છે કે ચાલો બીજી કોઈ ચિંતા નથી અહીંયા આગળ. એના કારણે પણ જે બિચારા આવતા હતા એમાં આટલો ફેર પડ્યો છે ચોક્કસ. અને દૂર દૂરથી આવે કે લોકલ? મોટાભાગે ગુજરાતીઓ છે, લગભગ 80%. બાકીના થોડા નોન ગુજરાતી પણ છે, હિન્દી ભાષી છે થોડા, થોડા બીજાથી, પણ મુંબઈ અને ગુજરાતના સૌથી વધુ છે. અચ્છા, એનું કારણ એ પણ હોઈ શકે શહેરોમાંથી પણ, શહેરોમાંથી પણ, રાધા શહેરોમાંથી જ વધુ સાહેબ. અચ્છા, ગ્રામ્ય વિસ્તારમાં જે આંખની શરમના કારણે કોઈ મૂકવા તૈયાર નહીં થાય, સાચવું છે એને. કારણ કે ગામ નાનું, બધા ઓળખે એકબીજાને, એક જણ મૂકે તો પેલા જીવવાનું અઘરું થઈ જાય શહેરમાં, ગામમાં. શહેરમાં તમે વ્યક્તિ કદાચ નથી, નંબર બની જાઓ છો. પાંચ નંબર વાળા ફ્લેટ વાળા ભાઈ કોણ રહે છે ખબર નથી. એમાં પણ ફલાણા ટાવર વાળા આટલામાં માળ વાળા ભાઈ એવું થાય, એમાં તમારું કેટેગરીઓ ક્યાંય ચાલે? પછી ગામડામાં તો ખબર છે કે છગન ના બાપુજી છે, એટલે ક્યાં ગયા તારા બાપુજી? જો છગન કે વાનપ્રસમાં મૂક્યા છે મેં આગળ, એને તો જીવવું અઘરું થઈ જાય. એટલે એ ક્લાસમાંથી બહુ નથી. હા, સંપૂર્ણ દીકરા દીકરી ના હોય એવા છે થોડા ઘણા, કોઈ કાળજી કરનારા નથી એનું. આ બધી જે પ્રવૃત્તિઓ છે એમાં આપણે ફાઇનાન્શિયલ દાન વગેરેની વાત થઈ, એવું ના બને વિક્રમભાઈ કે કદાચ આર્થિક સંકળામણ ન અનુભવાય, પણ જે વર્કફોર્સ જોઈએ, હ્યુમન રિસોર્સ, એમની તંગી લાગ્યા કરે અથવા આવશ્યકતા? સૌથી મોટી વસ્તુ એ છે, ખાસ કરીને આ ત્રણ વિભાગમાં, શિક્ષણ, હોસ્પિટલ અને ભગિની મંદિર. ઓકે, ભગિની મંદિરમાં તમારે માત્ર થોડા એજ્યુકેટેડ જે આ લોકોને સમજે એટલાની જરૂર છે એવું નથી, કરુણા પણ જોઈએ જોડે. કે આ લોકો એવા છે કે તમે સારું કરો ખોટું કરો રિસ્પોન્સ નથી એમનો કોઈ, ખ્યાલ આવે? તમે બે ધોલ મારશો તો એ બિચારા હસશે, અને તમે કે એનું સારું કરશો તો આભાર તો વ્યક્ત નહીં કરે. પણ એમને સમજીને કરુણાથી કામ કરનારા ઓછા મળે છે. અને હોસ્પિટલમાં ખાસ કરીને કન્સલ્ટન્ટ લેવલે, ગ્રામ્ય વિસ્તારમાં છે એટલે શહેરની જાકમ જોરથી દૂર, એ અને સારા શિક્ષકોની પણ તકલીફ પડે છે ગામડામાં. એટલે અમે છે એમને ટકાવી રાખવા દર વર્ષે શોધવા પડે સારા સારા શિક્ષકો. ગ્રાન્ટેડ સ્કૂલ્સ છે અમારી, જે પ્રાથમિક છે એ ગ્રાન્ટેડ છે ટોટલી, માધ્યમિક છે એની અંદર ખાલી શિક્ષકોનો પગાર આપે છે, બાકી બધું અમારું. અચ્છા અચ્છા, પણ એ વાત સાચી છે કે આ આ પરિસ્થિતિમાં અથવા આ એન્વાયરમેન્ટને સમજીને જે અહીંયા આવે, સ્વીકારીને આવે, એ જ અહીંયા કામ કરી શકે. અમારા શિક્ષકોને એટલે, કારણ કે શહેરમાં હોય તો એમને બીજા બધા આડ લાભ મળી રહે, ટ્યુશન ને બધા, અમારે તો એવી પ્રથા જ નથી. અમારા શિક્ષકો રેસિડેન્શિયલ હોય ત્યાં જ રહેતા હોય, અને સ્કૂલના સમય પછી બી છોકરાને ભણાવવાનું તો એમનું જ કામ હોય. વારા ફરતી અમે સોંપીએ કલાક કલાક, પણ ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ ડ્યુટી. બધા જ કાર્યકર્તાઓ છે કેમ્પસ ઉપર રહે, સ્કૂલના પ્રાથમિક શાળાના 100%, સેકન્ડરીમાં અમે થોડાક છૂટ આપી છે વડોદરાથી આવવા જવાની, કારણ કે નહોતા મળતા. હોસ્પિટલના યુ કેન સે 30-40% કેમ્પસ ઉપર છે, બાકીના 40-40% આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં છે, અને 15-20% વડોદરાથી. આમાં શું છે, જે કેન્સર હોસ્પિટલના કારણે અમારા આખા ભારતમાંથી આવા કાર્યકર્તાઓ આવે છે, સાઉથ ઇન્ડિયાના છે, નોર્થ ઇન્ડિયાના છે, બધા ગુજરાતી પાસે છે એવું નહીં. એમના બાળકો જ્યારે ભણવા જો યોગ્ય થાય એટલે એમને ઇંગ્લિશ મીડિયમને એ જોઈએ, એ આપણે ત્યાં પછી વડોદરા જતા રહે છે એ લોકો. કારણ કે મેડિકલની ફેસિલિટી તો 24/7 પૂરે, એટલે પછી રોટેશન. હા, રોટેશન એ રીતે ગોઠવેલું. રોટેશન વિક્રમભાઈ કેમ્પસ ઉપર છે એટલે એમની પણ જવાબદારી 24/7 ગણાય ને, એટ એની ટાઈમ.
કારણ કે નેચરલી જે કોઈ નાનો મોટો પ્રશ્ન આવે એને કેટર તો કરવો જ પડે. સદભાગ્ય બહુ ઓછા આવે છે પણ આવે કોઈ વાર. વિક્રમભાઈ, તમે હજુ ખેડૂત છો, ખેતી કરો છો, એની એ કેમ છે? હે, પટેલ છું. પટેલ છું એટલે. પણ પિતાશ્રીને એને તો સરકારી નોકરી કરી અને જમીન તમારા વિદ્યાર્થી કાળમાં એમણે પણ ખેતી કરેલી. મારા દાદા બી ખેડૂત હતા અને બાપુજીએ બીએ થયા ત્યાં સુધી ખેતી કરેલી. અચ્છા, ખેતર એટલે અસલાલી રહેતા હતા, અમદાવાદ ભણવા જાય પણ સાંજે ખેતરમાં જવું પડે કામ કરવા, રજાના દિવસે જવું પડે. હવે તમારી ખેતીની પદ્ધતિમાં મોટો ડિફરન્સ શું લઈ આવ્યા તમે? અમે 1998 અમે ઓર્ગેનિક ફાર્મિંગ કરીએ છીએ. ટોટલ ટોટલ ઓકે. એ વખતે જે અમારે ઘણા ગ્રુપ જોડે સંકળાયેલો હતો એટલે પેસ્ટિસાઇડ ને એના ઝેર ને રાસાયણિક ખાતરની અસરો ઉપર ઘણું વાંચવાનું થયું, ઘણું સમજવાનું થયું એટલે ત્યારથી અમે ઓર્ગેનિક ઉપર જતા રહ્યા છીએ. હું તો હવે અત્યારે આપણી ખેતી આપણે ટ્રસ્ટી છે, બીજું એક ટ્રસ્ટ બી છે જેની અંદર બી હું મેનેજિંગ ટ્રસ્ટી છું. એ બધે થઈને અમે જે જમીન છે લગભગ 800 એકર જેટલી ખેતી છે. અચ્છા, એની અંદર અમે આસામની જરૂરિયાતો જ મોટાભાગે પકવીએ છીએ. અનાજ, કઠોળ, ફળ, શાકભાજી, મસાલા પાકો, એટલે આસામની લગભગ 70-75% અમારો ખોરાક અમારો પોતાનો પકવેલો હોય છે. અચ્છા, એટલે એમ કહીએ કે ઊર્જા પણ અહીંથી મળે છે. ઊર્જા પણ ઘણી. 3 વર્ષનો અમારો છે, અમારે ગ્રીડ ફ્રી અને ગ્રીડ ફ્રી થવું છે. ગ્રીડ ફ્રી અને ગ્રીડ ફ્રી. અચ્છા, બે ગ્રીડથી મુક્ત. હવે જે હું આપની એક સંસ્થામાં આવ્યો છું, વનકુવાની સ્કૂલ, ક્યાં પણ હું રહ્યો છું, ત્યાં એક વચ્ચે એક સરસ મજાનું હતું, મને નીચે બેસી શકાય એવું, હા, અને ઉપર પાછો નિવાસ થઈ શકે એવું. અનુબેન કોઈ વાર ત્યાં રહેવા જતા, અનસુયા કુટીર નામ છે એનું. અને ત્યાં મને હમણાં ખ્યાલ છે ત્યાં સુધી ટોટલી સોલર ઉપર તમે પણ એ સ્કૂલ સોલર ઉપર છે. તો એ આખો પ્રોજેક્ટ ક્યારથી કયો? અને એ 92 થી છે. 92 થી 92 બે સ્કૂલો મેં ચાલુ કરી. અને મેં આપને પહેલા જણાવ્યું એમ એ વખતે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 8 જ કલાક લાઇટ આવતી હતી અને તે પણ ફરતી ફરતી, કોઈ વાર સવારે, બપોર, રાત્રે, સાંજે એવું થયા કરે. અને અમારી સ્કૂલ નિવાસી શાળા હતી, 24 કલાક બાળકો ત્યારે, તો એમને લાઇટ વગર કેમ ના રાખવા. એટલે એ વખતે અમે સોલારનું ત્યાં આગળ કરેલું. ને એ વખતે તો આ ગ્રીડની બધી યોજનાઓ નહોતી એટલે અમે બેટરી બેકઅપ સાથેની આખી સ્કીમ બનાવેલી કે જેથી 24 કલાક બાળકોને લાઇટ મળી રહે. એટલે ત્યાં રસોઈ પણ, રસોઈ પણ સોલાર કુકરથી થાય છે ત્યાં આગળ. અને અત્યારે ગામમાં પણ લાઇટ મળી રહી છે એવું છે. હવે તો 24 કલાક થઈ ગઈ છે બધે, પણ અમારી જૂની સિસ્ટમ અમને હેલ્પ કરે છે. હવે તો આ જે 2001-2 પછી જે યોજના આવી ગ્રામ જ્યોતિ રોડ, જ્યોતિગ્રામ યોજના, એની અંદર બધી આવી ગઈ. એટલે અત્યારના સોલર એનર્જી છે, સૌર ઉર્જા, એનો પૂરેપૂરો ઉપયોગ આપણા સંસ્થામાં થાય, સંસ્થામાં થાય છે. અને અત્યારે જે બી અમારું બેકઅપ છે. અચ્છા, વાદળના દિવસ હોય, આવતો હોય ત્યારે જે બી વપરાય. રાઈટ, આ બધી જે ઇનોવેટિવ પ્રોસેસ બધી થઈ રહી હોય એના માટે એક વન કાઇન્ડ ઓફ R&D પણ ચાલ્યા કરતું હોય ને? આમ નોટ ઇન્ડસ્ટ્રીમાં હોય એવું R&D ન હોય, પણ એના માટે પણ એક વિચાર પ્રક્રિયા અને તંત્ર ચાલે ને, વાંચન એ કેવી રીતે, એ કોણ, હાઉ યુ મેનેજ? મારો રસનો વિષય છે. અચ્છા, અને હવે અમારી જોડે જે દીપકભાઈ ઘડિયા જોડાયા છે. હા, દીપકભાઈ સાહેબ, પહેલા અમારે ત્યાં સોલાર કુકર ભારતનું પહેલું સેફલર, જેને કહે છે, જેની શોધ વોલ્ફગાંગ સેફલર અને એક જર્મન ફિઝિસિસ્ટ છે એમણે કરેલી. ઓકે, અને એ ભારતમાં પહેલા ત્રણ જેડા, તમને કદાચ ખ્યાલ હશે, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી આખા ભારતની પહેલામાં પહેલી રિન્યુએબલ એનર્જી એજન્સી છે. ગુજરાત વોઝ ધ ફર્સ્ટ. એ લોકોએ વોલ્ફગાંગ જોડે કરીને ગુજરાતમાં 3 જગ્યાએ સોલર કુકર મૂકેલા, એક અમારા ત્યાં, એક સ્પ્રેયર અહીંયા આગળ આપણે સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર, અને ત્રીજું સેન્ટ ઝેવિયર્સ
ઇન્સ્ટિટ્યૂટ છે ભરૂચ પાસે ત્યાં, એમાં મારી સિસ્ટમમાં થોડો ક્લોક મિકેનિઝમમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો હતો નાનો, એટલે મેં જેડાને વાત કરી. એ વખતે દીપકભાઈ ગઢિયા જર્મનમાં રહેતા હતા 84-85, અને એ વખતે રાજીવ ગાંધી આપણા વડાપ્રધાન હતા. એ ત્યાં ગયા હશે કોઈ ફેક્ટરીની મુલાકાતે, જોયું અને એક વસ્તુ જોઈ તો ગમી ગઈ એમને. કે આ કોણે બને? તો કે દીપક ગઢિયા. કે સીમ્સ ટુ બી ઇન્ડિયન નેમ. તો કે હા, ઇન્ડિયન છે, કે મળવું છે. એમણે વાત કહી કે અલ્યા અહીં શું કરે છે? કે તારા ભારતમાં કામ કરવું જોઈએ. એટલે એ છોડીને ભારત આવ્યા અને જેડામાં મળવા ગયા કે ભાઈ હું આ રીતે છું. એટલે જેડાવાળા ટિપિકલ ગવર્મેન્ટ કે તો એ બધી વાત છોડ, પહેલાં મને આ સાહેબ કુકર રિપેર કરવાનું છે, તું કરી શકીશ? જા પહેલાં કરીએ તો તને. એ અમારા ત્યાં આવ્યા, કુકર રિપેર કર્યું. એટલે પછી અમારે માણસો કીધું કે હવે પેપર પર સહી લઈને જાઓ તમે ડૉક્ટર સાહેબ, નહીં તો જેડા નહીં માને કે કર્યું છે કે નથી કર્યું. એટલે એને તો કે ડૉક્ટર કુકરને એને શું લેવા દેવા, પણ ક્યાંક કીધું છે આવ્યા. પછી અમારે વાતચીત થઈ, પછી તો મળવાનું થયું સારી રીતે. પછી મને કે હું રિટાયર થઈને આવીશ અહીં. એટલે મેં કીધું કે આવશો જ નહીં મહેરબાની. કે કેમ? કે તારી સેવા કરવા મારે અત્યારે તો કામ કરી શકે, તારે આવતો મને કંઈ ફાયદો છે? તારી સેવા કરીને મને હું ફાયદો? કીધું તો પછી એમણે, એમની ફેક્ટરી હતી વલસાડમાં સોલર કુકર બનાવવાની, એ ધીમે ધીમે કાઢી નાખી. બાળકો નહોતા એમના, હસબન્ડ વાઈફ, અને આસામ ઉપર શિફ્ટ થઈ ગયા. અચ્છા. બધું છોડીને અત્યારે અમારી જોડે જ છે, અને સોલારનું જે રિસર્ચ વર્ક છે નવું નવું એ હી હેન્ડલ્સ અત્યારે. કારણ કે મને મને ખ્યાલ છે કે એમણે એવું પણ મને બતાવ્યું હતું કે સૂરજ ન હોય ત્યારે પણ તવીની અંદર રોટલી, એ સ્ટોરેજ સિસ્ટમ, સ્ટોરેજ સિસ્ટમ અંદર કેવી રીતે પસાર થાય. આઈ સ્ટીલ રિમેમ્બર, થોડા વર્ષો પહેલાંની વાત છે, પણ ત્યારે બહુ આશ્ચર્ય લાગ્યું. આખું કેમ્પસ તો ખરું જ એમ, પણ આપણે ત્યાં નેતર એવું હોય છે જેમ આપણે કહ્યું કે જેઈબી અમારું બેકઅપ સિસ્ટમ છે, એમ એ મોટી મુશ્કેલી હોય છે કે સૂરજ નહીં હોય ત્યારે શું કરીએ. તો એમણે બતાવ્યું હતું કે આ વ્યવસ્થા અમે કરી છે અહીંયા, સ્ટોરેજ કરેલું, ઓવરનાઈટ સ્ટોરેજ, ઓવરનાઈટ સ્ટોરેજ, વેરી ગુડ. એટલે હવે મને એમ લાગે છે કે ગોરજ છે, મુનિ સેવા આશ્રમ છે, એ સેવા સાથે સંશોધનમાં પણ આ બધા ફિલ્ડમાં પોતાને જેટલી જરૂર છે એને જે મશી આપણે બાયોગેસ, ભાઈ બાયોગેસને ક્લેમ કરી અને પીએનજી સીએનજી લેવલનું બનાવવાનું. ભારતમાં 3 પ્રોજેક્ટ એક સાથે થયેલા, એક મુનિ સેવા આશ્રમ, બીજો કિર્લોસ્કર બ્રધર, અને ત્રીજો IIT દિલ્હી. વી વર વન ઓફ ધોઝ ફર્સ્ટ 3. અચ્છા. કે બાયોગેસમાંથી જે અશુદ્ધિઓ દૂર કરી પ્યોર મિથેન 93% બનાવવો, કે જેથી પીએનજી લેવલ થઈ જાય, તમારે જે પાઇપ ગેસ સપ્લાય આવે છે એ લેવલનો. એટલે એ અમે લગભગ 2006 એ કામ કરેલું. અચ્છા. અને આ તો બધા કામ એવા છે ને વિક્રમભાઈ કે આજે શરૂ કર્યું એટલે કાલે એનું કોઈ નવું વર્ઝન આવશે, એડિશન આવશે. એ થાય જ કરે છે. અમે કર્યા પછી ત્રીજું વર્ઝન ચાલે છે અત્યારે સાહેબ. અને હવે ઘણી પ્રગતિ થઈ છે બીજે બધે. આપની એવી ટીમ ખરી કે જે એક એક નાનકડી જરૂર હોય એટલે એ દોડી જાય અને કામ પૂરું કરે, એટલે વિક્રમભાઈ એ સ્થળ ઉપર ન જવું પડે. હા છે, એટલે જુદા જુદા ફિલ્ડમાં જુદા જુદા માણસો છે. ઓકે, ફાઇન. સેવા આપવા આવતા હોય એવી અને ત્યાં નિવાસ કરતા હોય એવા પણ થોડાક? હા, ઓછા છે, 5-6 જણ છે અમે. અચ્છા. આપણે બહુ સરસ રીતે ધીમી પણ મક્કમ ગતિએ વાત કરી, અને ખાસ કરીને આપણા ગુજરાતમાં આવું મુનિ સેવા આશ્રમમાં આવી પ્રવૃત્તિ, અને એ પણ પાછી પોતાને ઈચ્છા છે એટલે નહીં, જે જરૂરિયાત છે અને આપણી પાસે આવ્યા છે, ઈશ્વરે મોકલ્યા છે, એનું કામ આપણે કરવું. અને એમાંથી ઘણા કપરા કામ, મારી દૃષ્ટિએ શિક્ષણનું કામ તો હજી પ્રમાણમાં સહેલું છે, કારણ કે એમાં એક સિલેબસ છે, એનો એક ભણાવનાર છે, સામે એક ભણનાર છે, એક પ્રોસેસ છે, ફિક્સ પ્રોસેસ. પણ જે ભગિની મંદિર છે એમાં તો રોજ એક નવી સમસ્યા આવે, વાનપ્રસ્થમાં પણ રોજ એક આટલા વૃદ્ધો હોય એમાંથી કોઈ એકની તબિયત બગડે,
કોઈ એક બગડે તો બહુ વાંધો નથી આવતો, વિદાય હા, પણ એ બધા નાના બાળક બની જાય ત્યાં વાંધો આવે છે. પણ છતાંય નાનું બાળક ને આપે સલુકાઈથી જ સાચું લેવું પડે, સાચું પડે. આવતા આવતા વર્ષોમાં વિક્રમભાઈનું શું સ્વપ્ન છે? આજ એટલે જરૂરિયાત પ્રમાણે જ અમે તો કામ કરીએ છીએ, મેં જે રીતે આપણે કીધું. પણ ગ્રામ્ય વિસ્તારમાં એટલા ઇન્સ્ટિટ્યુશનલ વર્ક અમે ઘણું કર્યું, પણ જેને આઉટરીચ પ્રોગ્રામ કહીએ એવું અમલ બહુ ઓછું છે પ્રમાણમાં. અમે એક એક્ઝામ્પલ તરીકે ઘણું કર્યું કે જેથી બીજા જોવે, શીખે, રેપ્લિકેટ કરી શકે આગળ, પણ અમારું પોતાનું આઉટરીચ એટલું નથી. એ અત્યારે થોડા મનમાં વિચારો ચાલે છે કે ગ્રામ્ય લોકોની જે થોડી તકલીફો છે એમની, એક તો વ્યસનો છે, બીજું એટીટ્યુડ અને આર્થિક. અને અમારી આજુબાજુ લગભગ આજની તારીખે 70% વર્ક ખેતી ઉપર નિર્ભર છે. તો એના અમારો વિચાર શું, અત્યારે શું છે, પ્રોસેસિંગ બધું સેન્ટ્રલાઇઝ થવા માંડ્યું છે ધીમે ધીમે. ફૂડ આઈટમ, હું મગફળી પકવું છું, વેપારી મારા પાસે જે મિલ હોતી લઈ જાય છે, તેલ કાઢી વળી પાછું મારા હોતી લાવે છે. આ વસ્તુ એવી છે, ઘણી વસ્તુ કે ત્યાં ગામમાં જ થઈ શકે, ઓવરહેડ બધા જતા રહે, પ્લસ ગામમાં એક રોજી ઉત્પન્ન થાય. અત્યારે મગફળી વેચ્યા પછી હું નવરો થઈ જઉં છું, એનું નાનું એવું યુનિટ હોય કે જેથી હું પણ કરી શકું, તો મારા બીજા 10 દિવસની રોજી વધશે. વેરી ગુડ, પ્લસ પ્રોસેસ ત્યાં થશે તો એનું જે રો મટીરિયલ કામમાં છે, ફાઇનલ ફિનિશ પ્રોડક્ટ કામ આવે, ને એનું જે બાય પ્રોડક્ટ હોય એ બી ગામમાં વપરાય એવા છે. તો રૂરલ ઇકોનોમી, તો આપણે સ્માર્ટ સિટીની વાત કરીએ છીએ, પણ મારી રીતે જરૂરિયાત સ્માર્ટ વિલેજીસની છે, નોટ સિટી. સિટીમાં જે ગેરફાયદો મને દેખાય છે, યુ આર ફેસલેસ, યુ બીકમ એ નંબર. અને ફેસલેસ હોય ત્યાં ગુનાખોરી થવાની છે. તમને ઓળખું છું એટલે તમારે ખોટું કરતાં જ કહીશું, ઓળખતો નથી મને સાચે અચકાવ નહીં થાય, ખ્યાલ આવે? મને ખબર છે કે બધો બી મારી સામે જોશે, તેની આંખ જોઈને મને એવું થશે રહેવા દે ભાઈ નથી કરવા જેવું, પણ તમે કોણ છે એ જ ખબર નથી મને. તો ગામડામાં જે ટકી રહેલું છે, તમે જો ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગામડામાં સૌથી ઓછો છે. અમારે ઘણા આવતા અત્યારે બી આવે છે કે હા તો બીક લાગે, મેં કહ્યું શેની બીક લાગે તમને, તો કે તું કશું નહીં, મેં કશું નથી બીક કોની, પહેલાં કોઈ હોય તો બીક લાગે. મેં કહ્યું, અમે કહ્યું તમને ખબર છે અમારે વાઘોડિયા તાલુકાની અમારી આટલી વસ્તી છે, છેલ્લા મહિને વર્ષ મેં કીધું અમારે કેટલા ખૂન થયા, કેટલા બળાત્કાર થયા, કેટલી ચોરી થઈ, અને તમે એકલા બરોડાનો કાઢો કીધું, તો અમારા કરતાં 10 ગણા ત્યાં થયા છે, તો બીક તમને ત્યાં લાગવી જોઈએ, મારે ત્યાં શું કામ બીક લાગે તમને. અહીં તમે અડધી રાતે નીકળી જાઓ ને કોઈ કશું નહીં કે, બરોડામાં નીકળી જવો પોસિબલ જ નથી કીધું, ઉપરથી વધુ બીક છે ત્યાં. એટલે જે ગ્રામ્ય વિસ્તારને સ્ટ્રેન્થન કરવાની જરૂર છે, એક તો બે છે કે એક તો ખેતીમાં થોડી આધુનિક ઉપકરણો અને સેલ્ફ સસ્ટેનિંગ. અત્યારે કેવું છે, ખેતી બજાર આધારિત થઈ ગઈ છે, ખાતર બજારથી લાવો, પેસ્ટિસાઇડ બજારથી લાવો, વેચવા બજારમાં જાઓ, ખેડૂત બે રીતે લૂંટાય છે, વેચવા જાય તારે લૂંટાય છે, લાવે તારે લૂંટાય છે, શું કામ એના ઉપર ડિપેન્ડ કરવું જોઈએ. બીજું જે નાની નાની બાબતો છે રોજિંદી જરૂરિયાતની, એના માટે તમે સેન્ટ્રલાઇઝ ઇન્ડસ્ટ્રી ઉપર શું કામ આધાર રાખો છો, બનાવી લો ને અહીંયા આગળ નાનો નાનો નાના યુનિટો. એક ચાલે છે હજી ગ્રામ્ય જરૂર, કારણ કે રિસેપ્ટિવનેસ બી હોવી જોઈએ સામે, એ વાર લાગશે થોડી. પણ સમસ્યા શરૂઆત કદાચ મુશ્કેલ હશે, પણ બે ચાર એવા એક્ઝામ્પલ થશે પછી મુશ્કેલી નહીં. અને કદાચ મુશ્કેલી પડે તો એ આપણે પ્રયત્ન તો ચાલુ જ રાખવો પડશે, પ્રયત્ન તો ચાલુ જ રહેશે. મુશ્કેલી શું પડે છે એનું નિરાકરણ કરવું પડશે. એક મુશ્કેલી પડે તમે કામ બંધ કરી દેશો તો આગળ કર્યું જ નથી. સામાન્ય રીતે આપણો ટ્રેન્ડ એવો હોય છે, ક્યાં ન થાય, આપણે ઘણા કે ના એ ભાઈ ન થાય, કેમ ન થાય, ના થાય તો એટલે એક લતા વાતચીત ચાલે છે ગ્રામ્ય લોકો જોડે. નજીકમાં એક જ ગામ રહેવું છે શરૂઆતમાં, ઓકે, બરાબર છે. એમનું વ્યવસ્થાપન છે, એમના પ્રાણીઓનું વ્યવસ્થાપન છે, દૂધનું
બધાનું ધીમે 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 કે ભાઈ તો શું છે કામ આપીશું ને તો બીજી બધીઓ બી હા ઓછી થઈ જશે પોતાની રીતે છે. અત્યારે નવરા પડે છે એટલે દારૂ ભરાવે છે, નવરા પડે છે દારૂ પી ધમાલ કરે છે. કામમાં રોકશો તો ધીમે ધીમે ઓછા થશે. અને આમ આમ આપે વાત કરી વચ્ચે જેમ ગાંધીજીની, એમ ગાંધીજીનો કોન્સેપ્ટ બેઝિકલી તો આ જ હતો. એમણે જે રેટિવ એ સમયમાં દાખલ કર્યો હતો અને એમાં એને લખેલું છે કે 6 મહિના તો ગામડું નવરું બેસવાનું છે, તો રેટિયાને ઘરે ઘરે પહોંચાડી દો એટલે એમાંથી કશુંક તો અર્ન કરવા લાગે. હવે સ્કિલને આપણે પહોંચાડવી પડે કંઈક, સ્કિલ અને થોડી ટેકનોલોજી કે સપોર્ટ આજના જમાના પ્રમાણે. આજે ઓના કો કે ખાલી ખાણી નાખે તો કોળ કોળ ફેરવો, નાની ઓઇલ મિલ નાખી આપીએ એ ગામની જરૂરત પૂરી કરે. અને ઘણા દેશોમાં ટચુકડી ઓઇલ મિલ વાળો આપણે ત્યાં છે. રાજકોટમાં તમારા વેલજી ભાઈએ કરેલો છે મોટા મોટું કામ, એ તો એનો બહુ પ્રચાર કર્યો એમણે પોતાના જીવનમાં. અમારે ત્યાં બી હતી એની નાની ઓઇલ મિલ પહેલા એક. અને એવું પણ ખરું કે આ જે કાંઈ નવો વિચાર થઈ રહ્યો છે એની પાછળની આપણી ભાવના શુભ છે, એટલે એ સફળ થવા વિશે શ્રદ્ધા રાખવામાં કોઈ ચિંતા નથી. આપણે ક્યાં આપણી જિંદગી પૂરું કરવું એવું છે, આપણે પછી ના કરશે. આપણે છીએ ત્યાં સુધી આપણે તો જે સાચો બને છે કામ તો કરવું. રાઈટ. શિક્ષણની અંદર હજી શું આગળ થઈ શકે એવું લાગે છે? કારણ કે મને એવું લાગે છે કે વહેલું કે મોડું જ્યાં શિક્ષણ પહોંચશે ત્યાં જ કોઈ વિચાર સ્થાયી થશે, નહીતર વિચારો આવતા રહેશે ને જતા રહેશે એવું થાય છે. કારણ કે ગામડાની અંદર બે માણસો એવા હોય ને કે જે એમ કે ભાઈ ભલે વાંધો ને આ કરવું જોઈએ તો એનું વેઇટ જ ઘણું રહે એમ. એટલે શિક્ષિત લોકોના પ્રશ્નો જો રિયલી શિક્ષિત કરીએ તો ઓછા થાય. એટલે અત્યારે જે જરૂરિયાત છે, સૌમાં 2084માં શાળા ચાલુ કરીએ તો ઘેર ઘેર જઈને કેવું પડતું કે તમારા છોકરાને મોકલો. અત્યારે પરિસ્થિતિ એ છે કે સામેથી કહે છે કે તમે એક્સપાન્ડ કરો. અચ્છા, અત્યારે 10 ધોરણ સુધીની શાળા? 12 ધોરણ સુધી. 12 ધોરણ હવે લગભગ ડબલ થશે 2-1 વર્ષમાં. અત્યારે જે બાળકો છે એની જગ્યાએ પ્રાથમિકમાં તો 250 જેટલા છે, લગભગ 480 જેટલા કરી રહ્યા છીએ અમે. સેકન્ડરીમાં પણ અત્યારે જે 550 છે એ આવતા 2 વર્ષમાં 750 થશે અને પછી 900. જરૂરિયાત તો છે એ લોકોની. આજુબાજુના ગામથી પણ આવતા? સેકન્ડરીમાં લગભગ 3-4 જિલ્લામાંથી આવે છે. ઓકે. પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ અને વડોદરા. પ્રાથમિકમાં તાલુકાના જ છે બધા, નાના બાળકો છે ને એટલે. અને પ્રાથમિકની સગવડ ઘણી જગ્યાએ છે. આઠમા પછી એ મુશ્કેલી થાય છે, મુશ્કેલી છે. આ વિક્રમભાઈ, એ આખી સંસ્થા છે એમાં આપણે કોઈ શુલ્ક લેતા નથી? એટલે કોઈ જગ્યાએ એની શુલ્ક ચલાવીએ કે હોય છે? કોઈ જગ્યાએ? બધી જગ્યાએ. પણ એની શું એનો પહેલાથી કન્સેપ્ટ હતો, નથિંગ ઇઝ ફ્રી. પણ નોમિનલ મની શુડ નોટ બી કન્સિડરેશન. એટલે કે હોસ્પિટલમાં એઝ પર યોર કેપેસિટી. અચ્છા. સ્કૂલમાં દાખલા કે અમારી પ્રાથમિક એકલી ફ્રી છે ટોટલ, માધ્યમિક છે એમાં અમે 200 રૂપિયા મહિને લઈએ, વિચ ઇન્ક્લુડ્સ એવરીથિંગ, ખાવું પીવું રહેવું ભણવું. અચ્છા. યુનિફોર્મ બધું છે, છોકરાએ કપડાં પહેરાવવાનું બસ, ચોપડા પુસ્તકો લખવાનું બધું છે, પણ 200 રૂપિયા લઈએ. એમાં જેની પરિસ્થિતિ ના હોય એવું તો નથી લગભગ તો. હા, 200 રૂપિયા મંથલી. મેડિકલમાં કેવી રીતે? મેડિકલ અમારે કંઈ નથી ને. ના, એટલે આજે આપણે કેન્સર હોસ્પિટલ ને એમાં સેમ સ્લાઇડિંગ સ્કેલ બેને પહેલાંથી રાખેલું, જે કોઈ આવે જે એને જરૂરી છે ટ્રીટમેન્ટ આપવાની, અને જે આપી શકે પૈસા લેવાના. નો ફિક્સ એમાઉન્ટ? એટલે ડૉક્ટર એને આપે બજેટ કે 1 લાખ રૂપિયા થશે, પેલો કે 1 લાખ આપીશ તો ફાઇન, નથી 50 હજાર, 20 હજાર, 10, 5, 1 હજાર, 0, વોટ એવર. અચ્છા. હી શુડ બી ટ્રીટેડ. હી શુડ બી ટ્રીટેડ.
એટલે મને એ કન્સ્ટ્રેન્ટ ન હોવું જોઈએ, મને કન્સ્ટ્રેન્ટ ન હોવું જોઈએ અને મફત હોવું ન જોઈએ કશું. એટલે આપણે પહેલાં કહીએ પૈસા સાહેબ મફત નથી ભાઈ, હા તારી પાસે નથી તો ચિંતા ના કર, પણ મફત નથી, ખર્ચો તો છે જ ને, કોઈ બીજા આપશે, મફત ક્યાંથી થયું? દરેક વસ્તુનો ખર્ચો છે, તારી પાસે નથી એ પ્રોબ્લેમ નથી. અને એમાંય અમારા જે સરકારની બે સ્કીમ ચાલુ થઈ, મા યોજના અને આયુષ્યમાન, ઘણી રાહત થઈ ગઈ અમને. જે અમારે પહેલા દર વર્ષે અમુક કરોડ અંદર નાખવા પડતા હતા સબસિડાઈઝ તરીકે, એ અમારે અમુક લાખ થઈ ગયા ખાલી હવે, એટલો બધો ફેર પડ્યો. કારણ કે ઓન બિહાફ ઓફ ધેમ ગવર્મેન્ટ ઇઝ પેઇંગ. પણ આ એક ખ્યાલ ખરેખર સરસ છે કે મફત નથી કંઈ. હા મફત, મને યાદ છે અમે જ્યાં શરૂ કર્યું ત્યાં ચારાના ફી લેતા હતા, એક અઠવાડિયાની દવા સાથે, એક અઠવાડિયાની દવા સાથે ચારાના આપવાના. પછી વધારે 2 રૂપિયા કર્યા હતા, 5 કર્યા, 10 કર્યા, પણ એટલે આને તરીકે હોસ્પિટલમાં ફ્રી નથી, પણ પૈસા નતો તો સિસ્ટમ છે સારી ગોઠવેલી, સોશિયલ વર્કરને મળી લે કામ થઈ જાય એનું. એટલે મા યોજનામાં અમુક વસ્તુ જે આયુષ્યમાં છે ગુજરાતમાં છે, એમપીમાં નથી. એવા પેશન્ટ આવે તો એને અમારે સબસિડીઝ આપવું જ કરે. અને મને એવો પણ ખ્યાલ છે કે પેશન્ટ જે આવે એને આવવા માટેની ને જવા માટેની એ ઘણી વ્યવસ્થા થોડી કરેલી છે. અમે અમારા મુખ્ય જોયું દર્દીઓ ક્યાંથી આવે છે તો વડોદરા રેલવે સ્ટેશન ઉતરી ત્યાંથી આવે, અને આ બાજુ દાહોદ ગોધરાથી જે એમપી બાજુ ને આવે તો ટ્રેનમાં દાહોદ કે ગોધરા જાય ને પછી ત્યાંથી, તો ત્યાં 2 બસો અમારી ચાલે છે. અચ્છા, હા સવાર સાંજ એને અહીંયા લઈ આવે, એ અહીં લઈ આવે એના દર્દીઓને. વેરી ગુડ. વિક્રમભાઈ આ તો બહુ વિરાટ કામ થઈ રહ્યું છે અને એની આપે બહુ સૌમ્યતાથી જો વાત કરી છે, એ પણ એક બેનની શ્રદ્ધાનો વિષય છે. એટલા માટે કે નહીં તો થોડું કરીને બહુ મોટી વાતો પણ કરનારી સંસ્થાઓ છે અને આપણા દેશની અંદર એ ટ્રેન્ડ પણ શરૂ થયો છે. એક નાનકડો પંખો કોઈએ દાનમાં આપ્યો હોય તો પણ એનો ઢોલ પીટાતું હોય એવું આપણે જોયું છે, અને એટલા માટે જ મેં આ વધુમાં વધુ સંસ્થા વિશેની વાત બહાર લઈ આવવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે લોકોને આશ્ચર્ય બહુ છે. એક તો મુદ્દો એવો છે કે અત્યારના કોઈ આવું સંસ્થા નથી કે જે આવી રીતે આવી પડેલી કોઈ પણ જરૂરિયાતને કેટર કરવાનું સામેથી પસંદ કરે. આપ વિચારી શકો કે એક વ્યક્તિ આવીને એમ કે મારી દીકરી છે અને તમે શરૂ કરો ને એમાંથી ભગિની મંદિર શરૂ થાય, અને શરૂ થાય એમ નહીં 20 થી શરૂ થાય 200 સુધી પહોંચે 10 ટાઈમ્સ, તો એ ભાગ્યે જ જોવા મળે એવી વસ્તુ છે. અને મારા માટે તો મેં શરૂઆતમાં કહ્યું એમ જે નારી ચેતનાની વાત, નારી સશક્તિકરણની નહીં, પણ આ દેશ હંમેશા યાદ એવી સર્વભૂતેશું એમ કહીને પોતાની જવાબદારીઓમાંથી છૂટતો રહ્યો છે. પ્રણામ કરી લઈએ એટલે પછી કંઈ ન કરીએ તો ચાલે, એની બદલે નારી ચેતના એટલે કેવી ચેતના. અનુબેનની જેવું વ્યક્તિત્વ વિભૂતિ આપણી વચ્ચે આવ્યા કે જેણે એ સમયની અંદર એવો નિર્ણય લીધો કે ના મારે આવું કરવું છે, કપરામાં કપરું. અત્યારે હવે રસ્તા છે ને બસ છે ને બધી સગવડતા છે, એ સમયે તો કાંઈ જ નહોતું. એ વખતે એમણે ત્યાં નાનો દીવો મૂકીને જે જ્યોત શરૂ કરી એને પ્રજ્વલિત રાખવાનું કામ વિક્રમભાઈ નિયમિત રૂપે કરી રહ્યા છે. એટલે આપ અમારે ત્યાં આજે પધાર્યા એ બદલ હું આનંદ સાથે આભાર વ્યક્ત કરું છું. આભાર માનવો એ તો મારે માટે બહુ આવશ્યક છે, પણ આનંદ સાથે એટલા માટે કે એક વિરલ સેવા કાર્ય થઈ રહ્યું છે અને પાછું નિર્ભરાર થઈ રહ્યું છે. નહીંતર આપણે ત્યાં 2 મુદ્દાઓ બહુ સારા હોય છે, બહુ મોટો ભાર લે માણસો અને બહુ નિર્ભ્રાંતિમાં ફર્યા કરતા હોય છે. એની બદલે એક સુંદર કામ કરી રહ્યા છીએ. મને આનંદ એ વાતનો છે કે આપ અહીંયા આવ્યા. મેં આપને કહ્યું હતું હું એવી જ જાતે વાત કરીશ કે વધુમાં વધુ વાત આપણે મુનિસેવા આશ્રમ ગોરજની કરીશું, એ જ હોય અને હા એ શરતનું મેં લગભગ પાલન કર્યું છે. વિક્રમભાઈ વિશે તો એટલા માટે જાણવું જરૂરી છે કે જે
બહુ મેડિકલ લાઇનની અંદર ક્યાંય પહોંચી જઈ શક્યા હોત અત્યારે, આમ પણ પહોંચી ગયા છે, કોઈ ચિંતા નથી. પણ જે પ્રસિદ્ધિનો એક આખો પ્રવાહ અત્યારે ચાલ્યો છે, એની સામે એક નાનકડા ગામની અંદર બેસીને માત્ર ગ્રામ વિસ્તારને ઉપર લાવવાનું સ્વપ્નું નથી એમણે ત્યાં તો કરેલું જ છે, એ કર્યું છે, એટલે આપણે એમની વિગત મેળવી છે. વિક્રમભાઈ, હું પ્રાર્થના કરું કે અનુબેનનો આશીર્વાદ આપના ઉપર અને ગોરજ ઉપર સતત વરસતા જ રહે છે, એમ વરસતા રહે, અને આપણા ભારતની અંદર આ સંસ્થા છે એ એક એવું નમૂનારૂપ બની રહી છે કે જેને જોઈને ઘણાને આવી પ્રેરણા મળે. આપ અહીંયા પધાર્યા, સમય કાઢ્યો તે બદલ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને સંતુલન વતી હું અહોભાવ વ્યક્ત કરું છું. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.